वित्रागाय नमो वित्रागाय नमो अरिहंतानम नमो अरिहंतानम नमो सिद्धानम नमो सिद्धानम नमो आयरियानम नमो आयरियानम नमो वज्जायानम नमो वज्जायानम नमो लोए सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावप्पणासनो मंगलानम च सव्वे सिम मंगलानम च सव्वे सिम परमं हवै मंगलम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है अगुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है सत्यम निश्चय वंद्य है तेत्रिस कोटि दैवगण तेत्रिस कोटि दैवगण विश्वहितार्थे स्वागतम विश्वहितार्थे स्वागतम जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्योआशीषम मंगलमय द्यो सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्त गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहार सदबु हो व्यवहार सदबुद्धि हो निश्चय में अभिवृद्धि दियो निश्चय में अभिवृद्धि दियो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद તમે તો શ્રીમદ નું પણ વાંચો ને શ્રીમદ વાંચન નું પણ વાંચન હા એટલે મને એટલે હું યાદ દઉં ને પ્રકાશે વાત કરેલી ફાધર વાંચન કરે તમને થોડો ઘણો ખ્યાલ હોય તો ફાધર ત્યાં જ હતા ગાંધીનગર રાજકોટ પૂછજો બધી આમ પેલી વાત કરજો શ્રીમદ ની પૂછ્યો પૂછાય બધું આપણે આ દાદાની જગ્યા
पूछवाई जगह, प्रश्नों पूछवाई जगह। ग्रीष्मा तारे के पूछे तो पूछ ही ले, फावे चल फोड़ा पड़े थोड़ो हाचू बोले मने फावे तो मैंने पूछ लो ये तो कितना वर्ष है लगन थे 24 કોરોના વચ કરેલું ને એટલે બે વર્ષથી થયા નથી ને એટલે ફાવે ફાવે એટલે બરાબર છે ખોટું પૂછ્યું તમે હા ભાઈ તો બંને અત્યારે તો ફાવે છે 1.5 વર્ષ તો ને બહાર જ ફાવે પાસે બોડી વધતી નથી એટલે મેં તો પૂછ્યું સારું તો મેન્ટેન સારું કરીશું એટલે તમે સીમા તો અભ્યાસ નહીં કરો ને ખાલી ફાધર કરતા એટલે મને પ્રકાશ એવી વાત કરી પેલા પહેલા ગુરુ પૂર્ણિમા વખતે અને આ વખતે ખાસ મને કહેલું કે આમ આવશે જ એમ કે ઉંમર નાની હોય ને ખ્યાલ આવે નઈ ને સીધું તમને કે આ દેહ જુદો આત્મા જુદો તો શું થાય આમ કેવું છે કે આ જે માન્યતા છે ને કે દેહ તે હું છું અને અજ્ઞાન માન્યતા કે રોંગ બિલીફ હવે રોંગ બિલીફ છે ત્યાં સુધી કે આ દેહ જુદો ને આત્મા જુદો દેહ જુદો ને આત્મા જુદો એને કેમનું સમજાય પછી ઘણા લોકો પેલું વાંચે શાસ્ત્રનું વાંચન કર્યું એટલે કે ખરા કે દેહ ને આત્મા જુદો એમ એની બિલીફમાં શું હોય હા હું પોતે એટલે આ કે ખરો કે આત્મા જુદો આત્મા જુદો પણ બિલીફ તો દેહમાં જ હોય એટલે કે દેહાધ્યાસની બહાર નીકળ્યો ના હોય દેહાધ્યાસ એટલે કે હું જ છું એમ જે હોય ને એમ એટલે કે આ મન વચનકાર માલિક થઈ બેઠો એટલે દેહાધ્યાસ હું બોલું છું મને આમ થયું એ બધો દેહાધ્યાસ એટલે શ્રીમદે વાતો કરી પણ પછી શ્રીમદની ભાષા થોડી અઘરી પડે ને પછી જેને પકડાય એને પકડાય પાછી પકડાય તો પછી એના વાક્યો પકડીને બેસી જાય ને શ્રીમદ રાજચંદ્રે પાછું એવું કીધું પ્રત્યક્ષ સત્પુરુષને શોધીને સત્પુરુષ એટલે કે જેને આત્માનો અનુભવ થયેલો છે આત્મામાં રહે છે તો કે પ્રત્યક્ષ સત્પુરુષને શોધીને એના ચરણ કમરમાં સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જાય અને પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ જઈએ આવી ગેરંટી આપેલી એટલે દાદા કહેતા કે શ્રીમદને દેખાતું કે ભાઈ આગળ સત્પુરુષ થવાના છે એટલે પછી એમને કીધું જય સચ્ચિદાનંદ કે એટલે શ્રીમદે લખ્યું કે પ્રત્યેક સત્પુરુષને શોધીને એના ચરણ કમરમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જાય અને પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ જજે એમને શું કહ્યું પ્રત્યક્ષ એટલે શું કે દેહ સાથે હાજર હોય ને પ્રત્યક્ષ કહેવાય દેહ સાથે હાજર હોય તે પ્રત્યક્ષ કહેવાય એટલે આ પ્રત્યક્ષ આ રીતે વાત કરી શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ એટલે દેહ સાથે હાજર પછી શું કે પ્રત્યક્ષ હોય ને તો તારું કામ થશે આવું કે તો
લોકો સમજ્યા નહીં. એટલે લોકો શું સમજ્યા કે શ્રીમદ રાચરનું જે પુસ્તક વચનામૃત એમાં બધું જ આખું આવી જાય છે એમની બધી. એટલે કે આ વચનામૃત એ જ પ્રત્યક્ષ છે, કારણ કે એમના મૂળ પુસ્તક ગયા પછી સમજણની આંટી પડી જાય ને. તો દાદા ભગવાન કે પ્રત્યક્ષનું મહત્વ કેમ મૂક્યું, પ્રત્યક્ષનું મહત્વ તો તમે કંઈક ભૂલ કરતા હો તો પુસ્તક તમને તમારી ભૂલ બતાવી શકે નહીં, પણ પ્રત્યક્ષ હોય દેહ સાથે હાજર હોય તો કંઈક ભૂલ કરતા હોય તો બતાવે કે જો આવી ભૂલ થાય છે. કે આપણી ભૂલ બતાવે ને ભૂલ ભાંગે એ આવો પ્રત્યક્ષ હોય. એટલે પ્રત્યક્ષનું મહત્વ પછી બહુ કીધું એ રીતે બધે મૂક્યું. પછી તો આ સહજાનંદ સ્વામીએ તો એમને કહ્યું ને, મંગલરૂપ પ્રગટને તેજી પરોક્ષને ભજે જે પ્રાણી રે. છે કોઈ સ્વામિનારાયણ કોઈ નથી ને આખરી ને આ સ્વામિનારાયણ હોય ને. હા, લોકો કહ્યું છે ખબર તને, મંગલરૂપ પ્રગટને તેજી પરોક્ષને ભજે જે પ્રાણી, પછી આગળ શું મારા જેટલી જ છે. એટલે સહજાનંદ સ્વામી એવું કહેલું કે મંગલરૂપ પ્રગટને તેજી, એટલે કે હું મંગલરૂપ પ્રગટ છું એટલે મને ત્યજીને તમે બીજે ક્યાંય ભસો ને તો કે બધું તમારું કે ધનોત્પનોત થઈ જશે એમ કે. એટલે વાત એવી રીતે કરે કે પેલાને પણ બીજા બધા થાય કે હારું આમ જ કરવા જેવું છે. આમ પ્રત્યક્ષનું મહત્વ એ રીતે એટલે એમને પ્રત્યક્ષનું મહત્વ બતાવ્યું. પાટલું છે કે દેહ સાથે હાજર હોય કામમાં લાગે કહેવાય એટલું માગતા હતા. આ કોઈ હોય નાની ઉંમરમાં કોઈની મધર એક્સપાયર થઈ ગઈ હોય, પછી એ છોકરો સ્કૂલેથી ભણીને ઘરે આવે ને ભૂખ લાગી હોય અને ઘરમાં કોઈ ના હોય અને એની મમ્મીનો ફોટો હોય ને ફોટા પાય જઈને કહે કે મમ્મી મને ખાવાનું આપ, મમ્મી ખાવાનું આપ, એ રડે કે માથું કૂટે તો ખાવાનું આપે ખરી મમ્મી. એ પ્રત્યક્ષ જોઈએ ને. એટલે આવી રીતે આખી વાત મૂકેલી શ્રીમદે કે આ પ્રત્યક્ષ જોઈએ. પછી બીજું શું કીધું કે આપણને આ મનુષ્ય દેહ મળ્યો એ પણ ભારતમાં, કે ભારતમાં મનુષ્ય દેહ મળવો બહુ મોટી વાત છે. ભારતમાં મનુષ્ય દેહ મળવો મોટી વાત, એમાંય પાછો ગુજરાતમાં, એમાંય પાછો કે એવી જગ્યાએ કે જ્યાં એવા ખાનદાનમાં, એવી જગ્યાએ એવા કુટુંબમાં કે જ્યાં આપણે આવી વાત સમજી શકીએ, કે બહુ મોટું, બહુ મોટો પુણ્યનો યોગ હોય ત્યારે આવા સંજોગ ભેગા થાય. અને એમાં જો આ પ્રત્યક્ષ સદગુરુનો યોગ ભેગો થઈ ગયો તો એના જેવું મોટું એક કે નહીં. પણ પાછું એવું એ કીધું કે પ્રત્યક્ષનો યોગ ભેગો થાય તો પાછું પોતે પોતાનું કામ કાઢી લેવાનું છે. કે કામ કાઢી લેવાનું, પણ આ આપણે ખબર ના પડે કામ કાઢી લેવાનું એટલે શું, એટલે બરાબર ને કામ કાઢી લેવું શું ખબર પડે. એટલે પછી કીધું દાદા ભગવાને આમ સીધો ફોડ પાડ્યો કે આ મનુષ્ય દેહ મળ્યો છે તો કે આ મનુષ્ય જન્મ સાર્થક કરી લેવાનો હોય. સાર્થક કરી લેવાનો એટલે શું, કે આ પોતે હું કોણ છું એ જાણી લેવું, હું કોણ છું એ જાણી લેવું. તો કે હું કોણ છું એ જાણી લીધું તો આ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. અને ના જાણ્યું તો કે ગમે એટલા પૈસા કમાયા કે ગમે એટલા સારા કામો કર્યા પણ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય નહીં. ખ્યાલ આવે, સાર્થક થયો ના, સાર્થક એટલે સક્સેસફુલ. પાછા કોઈકને ના આવડતું, સાર્થક થયું ના. તો કે આ મનુષ્ય દેહ મળ્યો તો આ દેહ સાર્થકતા એવું કરી લેવાનું છે એવું કહેતા હતા. પણ બધા બોલે ખરા વાંચે ખરા પણ પછી કરી ના શકે. પાછું એ શ્રીમદ રાજચંદ્રએ કહ્યું
क्या मोक्ष की प्राप्ति क्या रहे थाय मोक्ष की प्राप्ति क्या रहे थाय तो कीधु के रोके जीव स्वच्छंद तो पामे अवश्य मोक्ष अन्य उपाय कर्या थकी प्राय बमरो थाय पाम्या अनंत छे बाक्यू जिन्नी दोष तो पूरा बुद्धि आवी એટલે કે અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય એટલે કે આ જીવ મોક્ષે ક્યારે જાય કે સ્વચ્છંદ રોકે ત્યારે અને બીજા કઈ પણ ઉપાય કરે તો કે ક્યાં સ્વચ્છંદ જાય નહીં પણ બમણો થાય હવે આવું બધું એ કહી ગયેલા ખરા શ્રીમદ પણ લોકોને સમજાય નહીં સમજાય નહીં એટલે જે શ્રીમદ રાજચંદ્ર કહી ગયેલા કે કોઈ ક્રિયા જળ થઈ ગયા શુષ્ક જ્ઞાન માંથી માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈએ તો કે આ ધર્મમાં બધા ક્રિયાઓને પકડીને ક્રિયાને જ આપણું આ ક્રિયા હું કરીશ આમ એટલે કે હું આ ભક્તિ કરીશ કે આ માળા ફેરવીશ કે જપ કરીશ કે તપ કરીશ કે ઉપવાસ કરીશ કે સામાયિક કરીશ કે પ્રતિરૂણ કરીશ તો કે આ બધું કરીશ એટલે મારો મોક્ષ થઈ જશે એવું અંદર માની લે એટલે કીધું કોઈ ક્રિયા જળ થઈ ગયા માને માર્ગ મોક્ષ નો કે આને જ મોક્ષ નો માર્ગ માને પણ આખી વાત જ જુદી હતી કે આ સત્પુરુષ એને જે સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ મેળવી લઈએ તો આપણું કામ થાય તો પછી એ સત્પુરુષ શું કહેવા માંગતા હતા એ આપણે સમજાય અને નહીં તો એ દ્રષ્ટિ મેળવી ના હોય તો સત્પુરુષ આમ કહે કે આમ કર આમ આમ હોવું ઘટે એ આમ કે ને પછી આપણે આપણી બુદ્ધિથી વિચારીને કંઈક જુદું સમજી લઈએ અને આપણે એવું લાગે કે આ હું સમજો છું એ સાચું છે એને સ્વચ્છંદ કહ્યો એટલે પછી શ્રીમદે કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ ખાલી એક સ્વચ્છંદ રોકી લીધો સ્વચ્છંદનું મૂર્યું ગયું તો કે એનો મોક્ષ થઈ જાય પણ જ્ઞાનીઓ મળ્યા વગર સ્વચ્છંદ જાય નહીં એવું એ બોલ્યા નહીં સ્વચ્છંદ એટલે પોતાની મતીએ પોતાની બુદ્ધિથી સમજવું એવું માનીને પછી ચાલ્યા કરું આપણે ક્યાંક આમ ફરવા ગયા છીએ ને તો બે ચાર પાંચ ટ્રેલ હોય તો આપણે શું કરીએ કઈ ખબર ના હોય ચાલો કે એક ઉપર જઈએ આમ પછી એમ કરતા એક પાસે બીજામાં ત્રીજામાં ચોથામાં જઈએ ને પછી ભૂલા પડીએ કે ના પડીએ કોઈ ઇન્ડિકેટર ના હોય કે બીજું કઈ આમ એ ના હોય સાઇન કોઈ હોય નહીં તો કે આ શું થાય કે પોતે જ નક્કી કર્યો આ ટ્રેલ પર મારે જવું છે પછી આગળ જઈને બે રસ્તા પછી નક્કી કર્યો આમ નહીં પામ જઈએ આમ જઈએ પછી કે ભૂલો પડી જાય એવું પોતાની મતે નક્કી કરે એટલે કે આ સંસારના જંગલમાં ભવાટોવીમાં આ બધા એ લોકો આ બધા શબ્દો આવેલો ભવાટોવી ભવ અટવી એ સંસાર રૂપી જંગલમાં પછી કે ભૂલો પડી જાય એ બહાર કેમ નો નીકળે કે આપણે તો આપણે કશું જવાની જરૂર નહીં આપણે સીધે સીધું પતી આવ્યું છે તો કઈ પૂછ્યું તો પૂછી લેજો ના પૂછ તો ઊભું ના કરીશ હા એટલે મુખ્ય આટલું જ છે કે આ સત્સંગ છે ને સત્સંગ એટલે આમ કે ગંભીર થઈ જાઓ સિરિયસ થઈ જાઓ એવું બધું નથી એમ સત્સંગ એટલે શું કે સત્સંગ તમે એટેન્ડ કરો ને એટલે માથે તો ભાર ઓછો થઈ જાય ખ્યાલ તમને ભાર વધારે નહીં ભાર ઓછો કરે એનું નામ સત્સંગ કહેવાય આમ પેલી રીતે કહ્યું કે સત્સંગ એટલે શું તો કે સતના સંગમાં રહેવું
સતના સંગમાં રહેવું અને સત્સંગ કયો એટલે કે આ સતના સંગમાં એટલે કે આવી જાઓ ભાઈ આગળ આવી જાઓ ચાલો જય સચ્ચિદાનંદ તાપ નહી લાગે ને હા આવી જાવ ઠંડી વચ્ચે ગ્રાહકી વધી ગઈ નઈ આજે રહી વાત આજે જય સચ્ચિદાનંદ નામ ભૂલી ગયો તમારું નામ ભૂલી ગયું નાની નિષ્ઠા કે મોટી નિષ્ઠા જય સચ્ચિદાનંદ હા નાની નિષ્ઠા કે મોટી નિષ્ઠા નિષ્ઠા તો કૃપા જય સચ્ચિદાનંદ દાદા બહુ અને સત્સંગ તો બેઠા હો ને તમને એવું લાગે નહીં કે સત્સંગ ચાલે છે એ લાઇટલી બધી વાતો કરતા હોય એટલે ભાર જેવું ના લાગે અને આમ નોર્મલ વાતો કરતા હોય વ્યવહારની વાતો કરતા હોય પણ વ્યવહારની વાત કરતા કરતા સત્સંગ પીરસી દે નોર્મલ વાત કરતા કરતા એવું મૂકી દે ને પેલો વિચારવા પડી જાય એ ભલે સત્સંગ માટે ના આવ્યો હોય પણ એને ત્યાંથી જવાનું મન ના થાય ખસવાનું મન ના થાય પણ લાઈટ વાતોમાં એવું મૂકી દે ને એમની એમ ખૂબી હતી નોર્મલ વાતોમાં એટલે આપણે આપણે બધા કેવા આવીએ કે આપણે બધા સત્સંગમાં આવીએ ને પણ કેવું હોય કે વ્યવહારથી આવીએ વ્યવહારથી એટલે કે આપણો હેતુ કેવો હોય કે ભાઈ આ હિતેશ મને ત્યાં છે તો ચાલો ત્યાં તો જવું પડશે આપણે પાઉલ ભાભી આપણું એટલું બધું ધ્યાન રાખે ને કે આપણે હવે જવું તો પડે ને કે અમને ત્યાં છે જવું પડે પ્રકાશે પ્રકાશે કીધું છે ને આટલી બધા દર 15 દિવસે ફોન કે આટલી વાત કરે આવું નહીં જે તને ખરાબ લાગશે સમજે એટલે એ ખાલી હતો એવું છે આમ તો કે અહીં તો વ્યવહારથી આપણે જતા આવીએ જ્યારે દાદા ભગવાન એવા થઈ ગયા કે એમનો બધો વ્યવહાર જ સત્સંગરૂપ હતો એ નોર્મલ વ્યવહાર હોય ને પણ છતાંય એ નિશ્ચયનું પ્રતિપાદન કરતો હોય એટલે એ બહુ મોટું આશ્ચર્ય હતું દાદાનું એક હતું કે નાની ઉંમરથી લોભ નહીં દાદાના બાળપણના પ્રસંગો કે ને દાદા કે અમે રહીએ તો છોકરાઓ પછી બધા ભેગા થઈ અને વગડામાં જઈએ પછી કોઈના ખેતરમાંથી બોરડી હોય ને તો બોરડી જોડીને બોરા પાડીએ એમ બોર પાડીએ એટલે કોઈના ખેતરમાં ખાઈએ ને એટલે કે અમને અંદર પ્લોમ એવું થાય કે જો એના ખેતરમાં જઈને ખાઈ આવ્યા એમ અહંકાર એક સંતોષ થાય તો કે અમે ત્યાં ઉભા ઉભા ખાઈ લઈએ ખરા પણ કે અમારા બીજા બધા જોડે આવ્યા હોય છોકરાઓ એ ખિસ્સામાં ભરે બોર ખિસ્સામાં ભરી એને ઘરે લઈ જાય હું કે પહેલેથી એ ખિસ્સામાં કે ભરું નહીં એમ આજે એમનું જે આખી જે હતું ને એમ એટલે સમજાય કે હારું પહેલેથી લોભ લાવ્યા જ નતા કઈ નોર્મલ વાત કરે છે એ પોતાનો અનુભવ જ કહે છે એ જ્ઞાન પહેલાનો તો કે અમે બધા છોકરાઓ સાથે જઈએ ખરા અને પછી થાય ખરું એટલે લાગે કે મેં કંઈક કર્યું એમ કે ભાઈ આને ખેતરમાં જઈને આમ બોર કહી આવ્યા તો કે જઈએ ખરા હવે આજે દાદા એ નોર્મલી વાત કરે ને હવે આપણને લાગે કે દાદા તો ખાલી એમનો પ્રસંગ કે છે એટલે
આપણે સાંભળીએ ને તો આપણને થાય કે બરાબર છે, દાદા બીજા બધા કદાચ જુદા પડી જાય. તો પછી ધીરે દાદા કહે ને ત્યારે આપણે સમજાય કે ઓહો દાદા શું કહેવા માંગતા હતા. દાદા કે નાનપણથી અમારામાં લોભનો છાંટો હતો નહીં, કેલા તો કે જઈએ ખરા, બોરા ખાઈએ ખરા, પણ ખિસ્સામાં કશું એક કે ભરીએ નહીં. કે હવે આ જે એમની જે દશા હતી ને કે જ્ઞાન થયા પહેલા પણ બધો વ્યવહાર વાળો ભાગ આખો ચોખ્ખો થઈ ગયેલો, તો કે આપણે જોવા ના મળે. અને આવું સાંભળીએ ત્યારે થાય કે સારું, આજે એમ દેખાય ને કે હા દાદાને આવો લોભ જ નહોતો, અને આપણે કેવા હઈએ, વિભૂતિ ના દેખાય એમ. આપણે નાના હઈએ કે સ્કૂલમાં કોલેજમાં આવીએ ને, તો પેલું પાર્લે ગ્લુકોન પેલું બિસ્કિટ ખોલ્યું હોય ને પેકેટ, તો ઘણા તો એટલા પાકા હોય ને, એક હાથમાં ખાતો બીજું પેલું લઈને બીજા હાથમાં પકડી રાખે. હવે અત્યારના છોકરા એવા ના હોય પણ એવા હતા. હા ઘણા બે હાથે ખાય એમ, જલ્દી ખવાય ને એમ, નહીં તો કે પેલું ખલાસ થઈ જાય ને. કે પેલા એ પ્રોબ્લેમ હતા ને, કશું મળતું નહીં એટલું. તો કે આ લોભની ગ્રંથિ કઈ રીતે કામ કરે ખબર પડે કે એક હાથે ખાય આપશે, આ પતિયા પછી બીજું લેવાનું હોય તને થાય કે આ પતશે ને, પેલા બેજ વધ્યા છે, જો બીજા બેજ લઈ લેશે મારા ભાગે રહેશે નહીં. એટલે એક હાથે ખાય બીજા હાથે બીજું એક લઈને પછી હાથમાં પકડી રાખે. આ વિશે તું તો આવું હા તને નવો લાગે ને કે આવું કરતા હોય એમ, પણ આવું વર્ષો પહેલા હા તમારી તું નથી કરતી ને, પણ તો દિવસ તું સારો છો, ફાવી ગયો તારે. એટલે આ સને લઈને કરે તો લોભ, લોભને લઈને. લોભ એટલે કે પૈસા લોભ એવું નહીં, આમ એને સુખ ભોગવી લેવાનો લોભ હોય. કે ભાઈ આપણા છોકરા બધાને ખબર પડે, પ્રતિદિન ખબર પડે ને લોભ એટલે પડે ખબર પડે નહી ના પડે નહી ખબર ગ્રીડ એટલે શું ખબર છે? ગ્રીડ, ગ્રીડ એટલે શું? હા બધું આપણે જોયું કોને, પરફેક્ટ છે, પરફેક્ટ ખબર છે સાહેબ. એટલે કોઈને સેલ ના કરી શકે એટલે એની ભાષામાં પરફેક્ટ છે ને. તો કે આવું છે એમ, લોભ એટલે શું કે આ સંસારમાં એને જે સુખ ગમતા હોય ને આ સુખ હું ભોગવી લઉં, પછી બીજાનું જે થવું હોય થાય. મને પૈસાનો લોભ હોય તો પછી બીજાને ભલે ઓછો આવે કે બીજાને ભલે નુકસાન થાય, પણ મને મળવું જોઈએ. તો કે આ લોભ એ લોભ પછી બધી જાતનો હોય, વસ્તુનો લોભ હોય, પૈસાનો લોભ હોય, સુખ ભોગવવાનો લોભ હોય. પણ દાદાનું કેવું પેલું હતું એમ, ઓબ્ઝર્વેશન પાવર જોરદાર હતો. એ સાત આઠમા નવમામાં હતા એ વખતે ભાદરણથી બોરસદ સરકસ જોવા ગયા હતા. એ બોરસદ મોટું જગ્યા, મોટું ગામ કહેવાય, ભાદરણ નાના નાના ગામો કહેવાય. તે વખતે આપણે સરકસ આવે તો સરકસમાં ક્યાંક ઇનામ રાખે, ઇનામ રાખે એટલે બધા વધારે લોકો જોવા જાય ને, એટલે એવી રીતે ઇનામ રાખ્યું હોય. તો એ જમાનામાં સાયકલનું ઇનામ રાખેલું. તો દાદા અને એમનો એક મિત્ર બંને સરકસ જોવા ગયા. ટિકિટ લીધીને પેલું કીધું ને કે ભાઈ ટિકિટ સાચવીને રાખજો, આમાં લકી ડ્રો થશે ને જેનો નંબર લાગશે ને ઇનામ, એને આ સાયકલનું ઇનામ મળશે. એટલે દાદાના હાથમાં બંને ટિકિટ હતી. તો દાદાએ કીધું એના મિત્રને કે ભાઈ તારે જે ટિકિટ રાખવી તો રાખ, એમ કારણ કે તો વિચારે કે સારું ઇનામ લાગે અને બંને ટિકિટ એમની પાસે હોય તો શું થાય. પેલા અંદર મનમાં બધું ઊભું થાય ને કે સારું આ મારી ટિકિટમાં લાગતું, મારું એમને લઈ લીધું, આમ થયું તેમ થયું. તો દાદા કે ભાઈ આ બે ટિકિટ તું તારી તારા ખિસ્સામાં રાખે.
અને કુદરતી બન્યું એવું કે જ્યારે એનો નંબર ડ્રો થયો તો દાદા મને ટિકિટ ઉપર ઇનામ લાગ્યું સાયકલનું. હવે એ જમાનામાં સાયકલ એટલે બહુ મોટું. હું આ 1920 ની આજુ 20-25 ની વાત કરું છું. 1920-25 એટલે એ વખતે કોઈની પાસે સાયકલ હોય ને એટલે બધા છોકરાઓ મને રોક પડે કે ઓ એની પાસે સાયકલ છે એમ. તો સાયકલ લાગી ગયા ઘરે, ગામ ગયા ભાઈ ચલાવીને. પછી પેલા એમના ભાઈબંધ અંદર ઊંચું છે તો બહુ થાય થાય કે મને ના લાગી આમ તેમ બધું. બીજું તો કશું બોલાય નહીં. એટલે એને દાદાને કીધું કે દાદા મને આ કે અંબાલાલ મને કઈક 20 મિનિટ આ સાયકલ આપીશ એમ. તો દાદાનું મન મોટું તો કે આજે આ લઈ જા કે તું વાપર 2 દિવસ. એટલે એને આપી. એટલે દાદાને શું કહે 2 દિવસ પાછી આપી જશે. તો 2 દિવસ થઈ ગયા એટલે પાછી આપવા જ ના આવ્યો. તો પાછો મળે દાદાએ કીધું ભાઈ હવે તું સાયકલ દાવ આપી જજે એમ. તો પેલો હા ભાઈ હા આપીશ આપી જઈશ. દાદા ભાઈ રાતના અંદર વિચાર આવે છે કે આની દાનત મને સાયકલ પાછી આપવાની નથી એમ. લાવો જો વિચાર આવે ને એ સાથે ઊંઘ ના આવે, ઊંઘ ના આવે. પણ દાદા હતા બહુ વિચક્ષણ એટલે એમાંથી એમને શોધી કાઢ્યું કે આ સર્કસ જોવા ગયા એ પહેલા સાયકલ મારી હતી, હતી તે સાયકલ મારી નથી. ઇનામ લાગ્યું પછી તો મારી થઈ ને. તો ઇનામ લાગ્યું પછી અંદર પેલા આટા વીટા કે આ સાયકલ મારી છે, સાયકલ મારી છે. એટલે સાયકલ પર માલિકી ભાવ ઉભો થયો અને માલિકી ભાવ ઉભો થયો અને પછી આ લઈ ગયો ભાઈબંધ. એટલે કે આ ઊંઘ આવતી નથી. તો સાયકલ મારી થઈ માટે ઊંઘ નથી આવતી ને. તો કે એનો ઉપાય શું કરવો? તે કાલે એને બોલાવીને પૂછ્યું એને જો સાયકલ જોઈતો એને આપી જ દઉં એટલે મને શાંતિ ઊંઘા. સાયકલ મારી રહે તો ઊંઘ ના આવે, એને આપી તો ઊંઘ ના આવે ને. સમજે? તો દાદા બીજે સમય પેલા કીધું ને કે તારે સાયકલ જોઈએ છે? ઘા જોઈએ છે. સાવ કે તું લઈ જા કે દા કે પછી કે રાતે આરામથી કે સુઈ ગયા કે. એટલે આ જે આખી જે દાદા જે આખું જે લઈને આવેલા હતા ને આપણી કલ્પનામાં ના આવે. તો કે આવું મોટું મન, નોબલ મન, પોતાને જરૂર છે તો બીજાને આપી દે. આવું નોબલ મન ના હોય પોતાને પાસે વધારે હોય ને કોઈને હેલ્પ કરે જુદી વાત છે. કમ ભાઈ બરાબર ને? આપણી પાસે હોય ને કોઈકને મદદ કરી એ જુદી વાત છે. તો આપણે જરૂર હોય ને આપણને લાગે બીજાને જરૂર છે એને આપી દઈએ એ નોબલ માઇન્ડ કહેવાય. તો કે આવી નોબિલિટી પહેલેથી હતી, લોભ નહીં જરાય. એ તો આમ નોર્મલ વાત થઈ. પણ એમને તારણ કેવું કાઢ્યું કે આ સાયકલ મને ઇનામ લાગી એ પહેલા સાયકલ મારી હતી? તો કે ના. તો ત્યાં સુધી તો નિરાતે હોઈ જતા હતા? તો કે હા. તો કે હવે ખાલી આટલું થયું કે આ સાયકલ મારી છે એટલે ઊંઘ નથી આવતી ને. તો કે હવે શું કહો? તો એને સાયકલ આપી દો એટલે મારી રહી નહીં કે આરામથી ઊંઘ આવી જાય ને. આવી આવું આજે તારણ શક્તિ ગજબની. એવો એ વાત નહી થયેલી મારે. મેં પૂછ્યું નતું એ બધું. આટલા સારા માણસ મળે કે? હા, એને આટલો આટલા સારા માણસ ક્યાં મળે? હા, એટલે આટલા આટલા નોબલ ફ્રેન્ડ મળે ક્યાં? એ તો છોડતી ને. દાદા ભગવાન કેવા હતા એ શું કહેતા હતા કે અમે તો નક્કી કરેલું કે આ જે જે બધો હિસાબ લઈને આવેલા છે ને ચૂકવવાના જ છે ને. હવે હિસાબ લઈને આવેલા છે તો કે આપણે હસતા મોડે ચૂકવવાના, રડતા હતા ચૂકવવાના છે. કે હસતા હસતા કેમ નહીં ચૂકવવા? કે
અને બીજું હિસાબમાં નહીં હોય તો કોઈ લઈ જઈ શકે? અંજુબેન એ જ બહુ મોટું છે ને કે આપણને એવું થાય કે દાદાને 1958 માં જ્ઞાન થયું, 50 વર્ષની ઉંમરે થયું એમ, પણ એ જ્ઞાનના બીજ એ છે ઋષભદેવ ભગવાનના વખતથી રોપાઈ ગયેલા હતા, સમજાય? એના બીજ પહેલેથી રોપાઈ ગયેલા અને આખું એમનું અંદરનું જે ડેવલપમેન્ટ કહીએ ને વ્યવહાર શુદ્ધિ, તો કે વ્યવહાર આખો એવો ચોખ્ખો થઈ ગયેલો, વ્યવહાર આખો ચોખ્ખો થઈ ગયેલો. અને કેટલાય તીર્થંકરોના વખતમાં એમને મોક્ષે મળતો હતો, પણ આ ખાલી આ નક્કી કરું કે અક્રમ પહેલા આમ પેલા સીધો હાથમાં મોક્ષ, મહેનત આ તપ ત્યાગ મહેનત નથી કરવી એમ, એના આધારે અટકેલું હતું. અને આ તપ ત્યાગ મહેનત વગર મળે ક્યારે? તો કે આ જ્યારે મન વચન કાળનો એકાત્મ યોગ ના હોય ત્યારે, ત્યાં કાળ એવો પાક્યો અને કુદરત એ ખુલ્લું થયું, એટલે એ રીતે છે. જો દાદા ભણ કેવા હતા કે ધંધો કરતા હતા ને, તેમના ભાઈ પણ મોટા કોન્ટ્રાક્ટર હતા અને આમ પૈસા વાળું કુટુંબ કહેવાય, એટલે બધા માન રાખે ને, પૈસા વાળા હોય એટલે માન રાખે, બધા રિસ્પેક્ટ બહુ રાખે. તો એમને ઘણા બધા એમની પાસેથી ઉધાર પૈસા લઈ જાય, પછી પાછા આપવા આવે નહી, પાછા આપવા ના આવે. દાદા પણ કેવા હતા, દાદા જાણે કે આ પાછા આપવા આવતો નથી એટલે માણસ દાનત તો ચોખ્ખી નથી ને, તો કે આવી દાનત ચોખ્ખી ના અને દુરેલા હારા ને, એટલે દાદા કે પછી કે હું ઉઘરાણી જ ના કરું, અને ઉઘરાણી ના કરું એટલે પછી પેલો બીજી વાર માગવા ના આવે, પાછા આવે જ નહીં, એ કે પાછા જઈએ ને કે કદાચ માગે એને કદાચ દૂર ને દૂર રહે. તો કે જો મારા તો કેવું કે આ થોડા પૈસા લઈ ગયો પણ આ મને કુસંગ તો લાગે નહી, સમજાય? આ જેની દાનત જ ખરાબ હોય એવા લોકોનો સંગ એ કુસંગ કહેવાય કે ના કહેવાય? કુસંગ. એવું નહીં, આ તો જ્ઞાન તો 50 માં થયું, 58 માં થયું ને, 50 વર્ષની ઉંમરે 58 માં થયું ને, તો એ પહેલા પણ આવી જાગૃતિ આખી કે આ મારી પાસે પૈસા લઈ ગયો પાછા આપવા આવતો નથી એટલે એની દાનત તો અંદર ખરાબ છે ને, એની દાનત ચોખ્ખી નથી, કઈ વાર પૈસા છે તો એ આપવા આવતો નથી, તો પછી હવે એની સાથે હું માગું ને કદાચ આપીએ દે તો ભાઈ ફરી માગવા આવે, એના કરતા કે એવા માણસ તો આ કુસંગ કુસંગથી આપણે દૂર રહીએ. હવે આ જે વસ્તુ છે ને, આ લોભ ના હોય ને ત્યારે આવું બોલી શકે, લોભ હોય તો શું થાય, ઉઘરાણી જ કર્યા કરે, પાછળ પડી જાય, પણ લોભ પહેલેથી નહીં. ઓબ્ઝર્વેશન બહુ સરસ. જો એક દાદા હું શું કહેતા હતા કે અમને આ જે જ્ઞાન થયું ને એના એક સમય પહેલા અમે અજ્ઞાની હતા, અજ્ઞાની સમજાય ને, અજ્ઞાની એટલે અહંકારી, અને જ્ઞાન થયું એટલે કે અમે જ્ઞાની થયા. ભાઈ એક સમય પહેલા અમે અહંકારી હતા અને જ્ઞાન થયું એટલે નિરહંકારી થયા. હવે તમારે જો બીજો પ્રશ્ન કર્યો કે એમને શું થયું એમ, તો કે આ જ્ઞાન પ્રકાશ થયો એટલે શું થયું એમને, તો કે બધા જ્ઞાન ઉપરના આવરણો બધા ખસ્યા
જ્ઞાન ઉપરના આવરણો ખસ્યા એટલે એમને પોતાને રિયલાઇઝ થયું કે હું પોતે હું કોણ છું, હું ખરેખર કોણ છું, મારું સ્વરૂપ શું, આ બ્રહ્માંડ શું, આ બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે. એટલે આ જગતના તમામ રહસ્યોના ગૂઢ રહસ્યોના ફોડ એમને ત્યાં ત્યાં પડી ગયા. અને એ સમયથી દેહ અને આત્મા બંને જુદા પડી ગયા અને પોતે નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા. એટલે આ દાદા ભગવાન જે કહીએ છીએ ને, તો કે 58માં એમને જે જ્ઞાન પ્રકાશ થયો અને જે દેહ ને આત્મા જુદા પડ્યા એટલે એ આત્માને દાદા ભગવાન કહે છે. અને એમને શું કીધું કે આ મારી અંદર જે દાદા ભગવાન હતા એની પછી બધા આવરણ ખસ્યા, તો કે આ 360 ડિગ્રી જ્ઞાન આખું ખુલ્લું થયું. પણ પછી કે કલયુગનો પ્રભાવ ખરો ને, એટલે કલયુગના પ્રભાવને લીધે અમને પચ્યું કેટલું, 356 ડિગ્રી. એટલે 4 ડિગ્રી અમારું કાચું રહ્યું. એટલે એટલો થોડો અહંકાર રહ્યો ને, તો કે એટલે આ તમે તમને કામમાં લાગ્યા. જો પૂરેપૂરું 360 ડિગ્રી થઈ ગયું હોત, પચી ગયું હોત, તો કે અમે સંપૂર્ણ વિતરાગ થઈ જાય, તમને કામમાં ના લાગે. શૈલેષભાઈ સમજાય? અહંકાર જતો રહ્યો હોય તો પછી કશું પછી એકદમ એ પૂરા વિતરાગ થઈ જાય, પછી તો કશે ખટપટ ના હોય ના. 356 ડિગ્રી એટલે ખટપટ કરે. તમે ના આવ્યા હોય તો પૂછે 2 દિવસ કે ભાઈ આપણે શૈલેષભાઈ આમ રેગ્યુલર તો કેમ આવ્યા નહીં, ખટપટ કરે. એટલે કે ખટપટ એટલે શું કે એમને જે ભેગા થયા હોય એને મોક્ષે લઈ જવા માટે ખટપટ કરે. તો ભેગા ના થયા હોય ત્યાં વિતરાગ હોય, ખ્યાલ આવે? ભેગા ના થયા હોય ત્યાં વિતરાગ હોય. વિતરાગ એટલે રાગે નહીં ને દ્વેષે નહીં, એવા પછી જેટલા અમને ભેગા થયા હોય બધા માટે ખટપટ હોય. એટલે આખી એમની જબરજસ્ત દશા હતી. તો કે એમને આ જ્ઞાન પ્રકાશ થયો એ પછી એ દેહ અને આ ભગવાન જે જુદા પડ્યા, તો દાદા કહે છે કે પછી અમે નિરંતર અમે અમારા એટલે જે દાદા ભગવાન સાથે એક થઈને રહ્યા છે, ક્યારે અંબાલાલ સાથે એક થઈને રહ્યા નથી. તો કે આ બંને ધારા એટલે કે આ દેહવાળો ભાગ અને આત્માવાળો ભાગ એ જે જુદા પડી ગયા, પછી નિરંતર જુદા ને જુદા રહ્યા અને પોતે એક સ્વરૂપ એક સમય માટે પણ દેહ સાથે એકાકાર થઈને રહ્યા નથી, એવી એમની દશા ખુલ્લી થઈ. ઇટ્સ રિયલી એમેઝિંગ. અને પાછું એ દશા ખુલ્લી થઈ છતાંય આપણને લાગે કે આવી મોટી દશા ખુલ્લી થાય તો કેવું હોય એમ. શૈલેષભાઈ સમજે? કનુભાઈ, આવી આવી ગજબની દશા ખુલ્લી થાય જ્ઞાનીની, જ્ઞાની પર તો કેવું હોય? એમનું મોટામાં મોટું એવું હતું કે આવી ગજબની દશા ખુલ્લી થઈ અને પોતે એકદમ નોર્માલિટીમાં આવી ગયા. નહી તો ના થાય કે ભાઈ હું જ્ઞાની છું, જરા મારા માટે જ્યાં બેસવાનું આવું કરો, આ કરો, આમ કરો, આમ કરો, આવી રીતે બેસવાનું, આવી રીતે પગ ઊંચા કે સામે ના બેસાય, થોડો વિનય રાખવો જોઈએ. એટલે તો કે એવું કશું જ ના હોય, સમજાય? એવું કશું જ ના હોય. ને તો હોય કે ના હોય કે ભાઈ આવી તો પગ ઊંચા ના, તો હા તમે શું કહેતા બોલો અંજુ ભાઈ. દેહથી જુદા રહેતા હતા એટલે દેહથી જુદા પડ્યા ને, પછી એવી દશા થઈ કે પોતે દેહ ના માલિક ના રહ્યા, વાણીના માલિક ના રહ્યા અને મનના માલિક પણ ના રહ્યા. હવે વાણીના માલિક ના રહ્યા તો વાણી શું થયું? એટલે કે વાણીના માલિક ના રહ્યા એટલે કે વાણી મારી છે એ અહંકારનો ભાગ આખો ઉડી ગયો. તો કે વાણીના માલિક જ ના રહ્યા તો પછી પોતે બોલનારા થયા?
તો કે આ બોલનારા ના રહ્યા તો પછી આ વાણી નીકળે છે કેવી રીતે? તો કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાગે છે. તો જે બધા પ્રશ્ન પૂછતા હતા એએમ પટેલને, તો એ પાછળથી પ્રશ્ન ઉભા થયા એટલે રેકોર્ડિંગ ની જવાબ આવી શકે? હા, સમજો તમે. આ વાણીનો સ્વભાવ કેવો છે? વાણી એટલે આમ જ બોલશે એવું ના હોય. પહેલા જેમ આપણે પહેલાના જમાનામાં પેલું શોર્ટ હેન્ડ હતું ને, પહેલાનું પેલું ડિક્ટેશન લખાવાય તો પેલો લખાવે, પેલું શોર્ટ હેન્ડમાં લખી લે, પછી ટાઈપ કરીને લઈ આવે, પછી પેલાના બોસ જે ઓફિસરની સહી લઈ લે. એવું આ વાણી, તો વાણીના કોડવર્ડ પડે, સમજાય? એટલે દાખલે અત્યારે તમે છો, આ કોઈ આ તમે પેલું ખોલી હોય, હોસ્પિટલ ખોલી હોય ને, બધું બધું સ્ટાફ અને બધું મેનેજ કરતા હો તમે, અને પેલા માણસો રાખ્યા હોય, એમ મેનેજર રાખ્યો, બીજા બધા રાખ્યા હોય, તમે જુઓ કે તમે બહુ સોફ્ટ સ્પોકન હો, ને તમારો જે મેનેજર હોય એ મેનેજર જરા કડકેથી બોલતો હોય, સમજાય? મેનેજર કડકેથી બોલતો હોય તો તમે જુઓ કે આ મેનેજર આવે છે ને, અને મેનેજર બધું બધાને કડકેથી બોલે છે તો બધા તો ફટાફટ કામ કરે છે, અને હું આટલી સોફ્ટલી વાત કહું છું તો બધા કામ નથી કરતા. એટલે તમને શું થાય કે વાણી તો આના જેવી કડક જ હોવી જોઈએ. માણસો જ્યાં ડીલિંગ કરતા હોઈએ સબોર્ડિનેટ સાથે કે કલીગ સાથે ડીલિંગ કરતા હોય, વાણી તો આવી કડક જ નહીં કરવી જોઈએ. એટલે પછી એ કડક વાણી માટેના કોડવર્ડ પડી ગયા. એટલે પછી આ બીજા જમ એ કોડવર્ડ અંદર પડેલા હોય, પછી કોડવર્ડ સીધે સીધા બહાર ના આવે. બહાર ક્યારે આવે? તો કે કડક વાણી બોલવાના સંજોગ ભેગા થાય ને, કોઈ વ્યક્તિ આવે, કોઈ તમને ઇન્સ્ટિગેટ કરે, ત્યાં અંદર બધા કોડ પડ્યા હોય, એટલે પછી બહાર ફૂંફાડો મારે. પછી કોડ પડ્યા ના હોય તો ફૂંફાડો મારે નહીં. તો કે આવી રીતે વાણી ચાર્જિંગ થતી હોય છે, સમજાય? અને એ ચાર્જ થયેલી વાણી એટલે પાછલા હોતા જે સંજોગ હોય ને એ પ્રમાણેનું હોય. હવે તીર્થંકર ભગવાન હોય તો તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન હોય, એટલે 360 ડિગ્રી સંપૂર્ણ જ્ઞાન હોય, પણ છતાંય એમની વાણીમાં કેટલી બધી જ્ઞાનની વાતો આવે, બહાર જ ના આવે, સમજાય? તે બહાર કેમ નથી આવતી? તો કે એમના અંદર જ્ઞાન નતું. તો કે અંદર તો જ્ઞાન હતું, પણ બહાર કોઈ પૂછનાર નિમિત્ત ભેગું ના થાય, અને પેલા કોડ પડેલા ના હોય. એટલે જ્ઞાન હોય પણ વાણી સ્વરૂપે ના આવે, એટલે એને પ્રી રેકોર્ડ કીધી, ટેપ રેકોર્ડ. એટલે જેવા રોગો તેવા ઔષધ શ્રીમુખ વાણી જલતે. એટલે કે સામે જે વ્યક્તિ આવી હોય ને, સામે વ્યક્તિ આવી કોઈ પૂછનાર મહાત્માને બેઠા ને પ્રશ્ન પૂછે છે, તે એને અંદર જેવો રોગ હોય ને, તો દાદાની વાણી સ્યાદવાદ હોય, બધું જ હોય, પણ એને પેલો રોગ હોય ને એ પ્રમાણે નીકળે. એટલે કુદરતી એવું અમને આખું હોય, એવું પોતે બોલનારા ના હોય, પણ અંદરથી પેલા કોટ ભેગા થઈ ગોઠવે એવી રીતે જ વાણી નીકળે. એટલે દાદાનું તમે જુઓ કે દાદા ભગવાને ક્યારેય લેક્ચર નહીં આપેલું. તમે કહો કે આજે દાદા તપ પર બોલવાનું છે, આજે પુરુષાર્થ પર બોલવાનું છે, આજે પ્રારબ્ધ પર બોલવાનું છે, તો કેવું એ ક્યારેય બોલી ના શકે. કેમ? તો કે આ બોલવા માટે અહંકાર જોઈએ. તો કે અહંકાર હતો નહીં એટલે એ રીતે બોલી ના શકે. પણ શું થાય કે સામે જે નિમિત્ત ભેગું થાય, આ પા થઈને બેઠો હોય,
અને આમ પગ આમ લામ કે ઊભા પગે બેઠો હોય તો કે હામે નિમિત્ત ભેગું થયું ને એટલે નૈમિતિક વાણી નીકળે એવી રીતે એમ. તો કે એ નિમિત્ત નૈમિતિક વાણી નીકળે, પણ આ એટલે સામે નિમિત્ત, નિમિત્તને આધીન નૈમિત્તિક. નૈમિત્તિક એટલે ઇન્સ્ટ્રુમેન્ટલ, પોતે બોલનાર હોય નહીં, પણ પાછું કેવું બોલનાર હોય નહીં પણ એમને એમના જ્ઞાન પ્રકાશમાં બધું ઝરકે, એમ એનું આખું અંતસ્કરણ દેખાય, બધું અંદર આખો એક્સરે પડી જાય, એમઆરઆઈ થઈ જાય, એક્સરે તો જૂનું થઈ ગયું ને, એટલે પેલું હાઈ રિઝોલ્યુશન બધું સ્કેન થઈ જાય બધું બધી બધા એંગલોમાં. તો કે એને બમને બધું દેખાય અને પછી એટલે કે એનો બધો રોગ દેખાય ને એ પણ આખી વાણી નીકળે. એટલે ઘણી વાર કોઈ ભાઈ આવ્યા હોય ને દાદાને પ્રશ્ન કરે તો ક્લાસ કેવા હોય કે આમ જે પૂછ્યું હોય સીધું પૂછી ના શકે, એટલે પૂછે કંઈક જુદું અને પ્રશ્ન પૂછવા માંગતા હોય જુદું, તો દાદાનો જવાબ કેવો નીકળે, એનો જે રોગ હોય ને એવો જ નીકળે એમ. એ જે એના શબ્દો પકડી જવાબ ના નીકળે, પાક્યની આ દશા ને એનું આખું એમને દેખાય અને પછી એ પ્રમાણે એમને જવાબ નીકળ્યા. એટલે એમને આ જે પ્રશ્ન આવે એમના જ્ઞાન પ્રકાશમાં બધું દેખાય એમાંના એના એ ઝરકે આખો એનો જવાબ અને પછી એ જોઈને બોલે. એટલે આખી બહુ જુદી વાત છે. માલિકી ભાવ વગરની એ તો આમ સ્થૂળમાં કહેવાય, આ બધી આખી એમની દશા પોતે છૂટા ને છૂટા હોય, દેહ સાથે એકાકાર ના હોય, બોલનારા ના હોય, મારે આને સમાધાન આપવું છે એવું અંદર ઇન્ટેન્શન આશય પણ ના હોય, એટલા બધા મુક્ત હોય અને સહજ પેલી સર્યા કરે, અને એટલે જ એનું કલ્યાણ થયે ને. એટલે દાદા જયારે જવાબ આપે તો બીજા બધાને શું થાય કે દાદા એને આવું નહીં પણ આમ પૂછ્યું છે, ને પેલાને પૂછે તને સમજણ પડી કારણ કે મારો બધો ફોડ પડી ગયો, એટલે તે આમ પૂછે દાદા જવાબ તો આપ્યો, હા પણ કે મારે હું આજ પૂછવા માંગતો હતો કે આપણે શું કરીએ, શબ્દો પકડીએ શબ્દો પ્રમાણે જવાબ આપીએ, એટલે એ જે એનું જે બોલે એ પ્રમાણે. આખી દાદાની વાત જ જુદી હતી આખી. એટલે અહંકાર નહીં, મમતા નહીં, એટલે વાણીનો માલિકી ભાવ નહીં. અને આપણે નાની નાની વાતમાં હોય કે ના હોય, જો મને કેવું સરસ સમજાવી દીધું, હું કેવું સરસ બોલ્યો, હું ત્યાં ગયો ને બધું કોમ્પ્રોમાઇઝ કરાવી આપ્યું, કે વાત જ એવી રીતે કરીને કે પેલા કશું બોલવાનું જ ના રહ્યું. એટલે નાની નાની વસ્તુમાં એ આખો એ માલિકી ભાવ દેખાઈ આવે કે આ વાણીનો માલિક છે. દાદા એવા હતા કે દેહના પણ માલિક નહીં, વાણીના માલિક નહીં, મનના માલિક નહીં, અને એટલે એ નોર્મલ હતા. નોર્મલ હતા એટલે આપણને લાગે નહી આવું ગજબનું અક્રમ વિજ્ઞાનીનું પદ, પણ કોઈ જાતની વિશેષતા ના હોય. શૈલેષ, તમને એવું લાગે નહીં કે આપણાથી જુદા છે, તે તો નહીં જોયેલા ને. પ્રકાશબેન એટલે તમે પેલા ત્યાં હતા, હા હા, એટલે ત્યાં ગાંધીનગર. તો પણ દાદા ભણ હતા ત્યાં તો મને નહીં આવેલા. દાદા પણ ઘણી વાર આવેલા, અમને બે ત્રણ વાર આવેલા. મને ખ્યાલ છે મનુભાઈ ત્યાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ત્યાં આવતા હતા. સેક્ટર 21 માં વર્ષો થઈ ગયા એને તો, સત્તર બાવીસ. પછી તમને વધારે પરિચય નહીં નહીં પછી સત્સંગનો? ત્યારે તો પ્રકાશભાઈ બી આટલા બધા કદાચ ઇન્વોલ્વ નતા. નતા એ તો ભાઈ પ્રકાશભાઈ નતા,
પ્રકાશ પેલા ફાધર મધર અને બેન હતી વીણા ને ગીતા હા એને બધા હતું પ્રકાશક જ નાનો ખરો પણ એક આઈ થિંક કોલેજમાં ભણતા હશે ત્યારે હતા તો મને હા તો એક હું આવેલો હવે આપડે ઓળખતા નતા ને હા તમને આ તો વ્યવહાર થી આવે છે ને હમણાં ના વાત કઈ કે આપડે સત્સંગ વ્યવહાર થી હોય દાદા જયારે મંદિરે ને બધા બીજે બધે જતા હોય અને કોઈ બોલાતું હોય કે અમને આ ગુરુજી છે આ તે એ ખાલી જોવે ખરા કારણ કે અંદર એમને આત્મા માં બેઠેલા હોય તો વ્યવહાર પાછળની વિચાર દેને કરાવતો તો એ બધાનું સાચવી લે એ તો કેવું હોય કે એમને માટે શું હોય કે આ સામે જે વ્યવહાર આવ્યો ને એટલે એ સંજોગ પ્રમાણે વર્ત્યા કરે એટલે પગે લાગતા હતા બધાને જે આપ જે મંદિરે જતા હતા તે હા તો એ તો કેવું હોય બધી મંદિરમાં જાય ને તો દાદા બધા પગે લાગે કે ના લાગે મૂર્તિને પણ મૂર્તિને પગે લાગે તો વ્યવહાર હોય કે ના હોય તો કે બધો વ્યવહાર હોય પાછા કે ખરા કે અમારે હવે મૂર્તિના દર્શન કરવાના રહ્યા નહી અમારી જે દશા ખુલ્લી થઈ આજે અંદર જે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો તો કે મૂર્તિના દર્શન કરી કે એ રસ્તા પર ચડવાનું હતું અમે તો છેક પહોંચી ગયા અમારે રહ્યા નહીં પણ છતાંય કે વ્યવહારને અમે ઠોકર ના મારીએ તો કે આ જગતના લોકો માટે શું થાય કે ભાઈ આ જ્ઞાની હતા જ્ઞાની જ મંદિરે જતા નતા દર્શન કરવા તો આપણે જોવાની જરૂર નથી એટલે જગતના લોકો માટે સ્ટેપ જે છે આખું ઉડી જાય એ બધું ખરું વ્યવસ્થિત તો ખરું ને એ વ્યવસ્થિત તો હોય પણ આપણે તો એકદમ અત્યારે સાદો વ્યવહારથી સમજી લેવાનું કે એમને કેવું હતું તો કે લોકોને આ ઊંધો પરું જાય નહીં એટલે લોકોને શું થઈ જાય કે ભાઈ આ જ્ઞાની જ મંદિર જતા નતા તો આપણે મંદિર જવાની જરૂર નહીં તો એમને કેવું હોય કે એક સંજોગો પ્રમાણે વર્તે એટલે આત્માને તો કશું હોય જ નહીં ને જે છે બધું એમ પટેલનું હોય એટલે એમ પટેલ કઈ રીતે રહેતા હોય તો કે આ જાતા માની આ મંદિર આવ્યું બધા દર્શન કરવા લઈ જાય અંદર એટલે દર્શન કરે પણ પછી કવિરાજે લખ્યું તમને ખ્યાલ ને કવિરાજ બધા પદો લખ્યા છે તે એક પદમાં લખ્યું મૂર્તિ અમૂર્તના દર્શન પામે જ્યાં મંદિર ના ઘંટ ના દગવાજી ગયા છે તો કે આ મૂર્તિ અમૂર્ત ના દર્શન પામે જાય તો કે આ અંદર ભગવાનની મૂર્તિ હોય તો સામે દાદા ભગવાન ઉભા હોય તો દાદા ભગવાન એટલે એમ પટેલ દેવધારી પણ અંદર જે ભગવાન ખુલ્લા થયા એ અમૂર્ત કહેવાય ને રૂપી ના કહેવાય અરૂપી ભગવાન કહેવાય તો કે આ મૂર્તિ અમૂર્ત ના દર્શન પામે જાય મંદિરના ઘંટનાદ ગાજી ગયા છે એટલે આવી આખી એક દશા હતી પણ કેવું છે કે હવે આવું બોલીએ ને તો કોઈને દુઃખ થાય એટલે બોલાય એવું નહીં બાકી જે દશા હતી અદભુત હતી અને દશાનું ખબર કઈ રીતે પડે તો કોઈ નવી વ્યક્તિ આવી હોય ને જે એમને જાણતી ના હોય એ એમની પાસે આવીને બેસે ને અને અંદર શાંતિ થઈ જાય વગર પૂછે આ નાના નાના છોકરા હોય ને આ ઉઠીને કહેવાય નીચે રમવા જતા રહ્યા ને એને ઉઠીને જવાનું મન ના થાય એવું હોય અને પાછા છોકરાઓ રમતા હોય ને તો દાદા એવું ના કહે કે ભાઈ કોણ છે એની મમ્મી કોણ છે ભાઈ ચાલ તું દૂર લઈ જા બીજા બધા ડિસ્ટર્બ થાય છે એવું ના હોય ઉપરથી કોઈ મહાત્મા કહે ને કે ભાઈ કોણ છે આ છોકરાને શાંત રાખો એમ તો દાદા કે ભાઈ એને રમવા દો અહીંયા
આ વાતાવરણમાં રમશે ને તો ભલે એને બીજું કઈ સમજ ના પડે, પણ આ વાતાવરણ રમશે તો એને બહુ મોટા સંસ્કાર મળી જશે. હવે આખી આ વાત હતી. હવે એને કેમનું તમે કેમ નહીં પહોંચી વરું? અત્યારે તો લો સામાન્ય આમ કે આમ લેક્ચર આપવાનું હોય તો કેટલી બધી ડિસિપ્લિન હોય, ભાઈ અવાજ ના કરતા, આમ ના કરા, આમ એક ધ્યાન રાખતી સાંભળો, આમ કરો તેમ કરો. અને આ ટોપ લેવલનો સત્સંગ થતો હોય ને છોકરાઓ કંઈક અવાજ કરતા હોય અમને ડિસ્ટર્બન્સ ના લાગે. તમે આમ તમે કલ્પના જ ના કરી શકો એમ ખ્યાલ. નહીં તો છોકરાઓ પાછા રમતા હોય તો શું થાય, ભાઈ આ છોકરાને જાઓ બાલી જાઓ, શાંત કરો જાય. તો મહાત્મા ને ઉભું થાય દાદા કે ના ના એમને રમવા દો. આવું થાય ને સમજાય ને કે હારું આ દાદા કેવા, જુઓ કે આટલું બધું થાય છે તો એમને વિકલ્પ ઉભો નથી થતો, કે કોઈને દોષિત નથી જોતા, કે કોઈને કશું કહેવાનું પણ નથી રહેતું. એ દાદા જે કહે છે કે નો લો લો આ સત્સંગમાં નો લો લો આખો અનુભવમાં આવે, નહી તો એનો કાયદો અંદર બુદ્ધિ ઉભી થાય આગળ રહે નહી. આ મારે કહેવાનું ક્યારે આવે કે ભાઈ છોકરાને કોઈ અવાજ જવા બંધ કરે, કે ચાલો શાંતિ રાખો, જે બધા અહીંયા સાંભળો અવાજ ના કરતા એમ. તમે આટલી બધી કેસેટો સાંભળો, તમને ક્યાંય એવું દેખાય ગમે એટલો અવાજ દાદાને ક્યાંય એવું સાંભળો નહીં તમે કહે એ અવાજ ના કરતા અહીંયા સાંભળો એમ. એ એમની નોર્માલિટીમાં જ હોય, સમજે. પણ એક હતું કે એમનું વાતાવરણ જેવું હતું કે પેલા ખબર પડે કે ના પડે અંદર આનંદ બહુ રહે. એ ઘરેથી આવવા નીકળે ત્યાંથી, આપણે ઘરેથી સત્સંગમાં જવા નીકળે ત્યાંથી અંદર આનંદ થઈ જાય. અથવા ખાલી ખબર પડે ને કે હવે દાદા અઠવાડિયા પછી બરોડા બોમ્બેથી બરોડા આવવાના છે, ખાલી ખબર પડે આખી અંદરની પરિણતિ બદલાઈ જાય, આનંદ થઈ જાય. કિન્નરી મામી એવું હતું બધું. ક્યાં હતા તમે એ ખતો? બરાબર છે દાદા. જ્ઞાન થયા પછી સાનિધ્યમાં જ્યાં જ્યાં થોડી જે સહવાસ કરેલો એવું ખ્યાલ કરો, ક્યારે એમ કે ઊંચા અવાજે બોલ્યા હોય, ગુસ્સો કર્યો હોય, હવે ગલમ કડક અવાજે નીકળે ને વાણી એમની, કડકેથી બોલે એટલે તમને ફાઈલ આપતા બીજો ગભરાઈ જાય. પણ છતાંય એ એ વાણીના માલિક ના હોય ખરે, એટલે એ જ દશા છે ને મોટા મોટી. પાલિતાણામાં એક જૈન સાધુ હતા, એમને ત્યાં આગળ પેલું શું કહેવાય એમ કે પુસ્તકો ને પેલી પાર્સલ એ બનાવી હતી, બધા જૈન ધર્મ પુસ્તકો હોય ને એનું પુસ્તકાલયને પેલું એવું, ને બહુ સારા હતા એ સાધુ. તો ત્યાં પાલિતાણા ગયેલા એટલે બીજા અમુક જૈનો હોય ને તેમને થાય કે ભાઈ આ મારા સાહેબ બહુ સારા છે ને, દાદાને જો એને દાદા દર્શન થઈ જાય ને દાને બે વાત એને સમજાય ને તેનું કલ્યાણ થઈ જાય, ભાવના રહે ને આવી. એટલે પેલા પછી ઓળખતા મારા સાહેબ પાસે ગયા અને કહું કે આવી ત્યાં જ્ઞાની પુરુષ દાદા ભવન આવ્યા છે, અમે લઈ આવીએ અહીંયા આમ, હવે થોડી વાત થાય. તો પેલા બહુ દિલથી હા હા તમે લઈ આવો લઈ આવો. એટલે પછી ગયા તો અમે તો લગભગ પાંચેક વાગે ગયા છીશું, પાંચ સાડા પાંચે. અને એ આચાર્ય પદવી નહોતી લીધી અમને, પણ આમ સિનિયર હતા. તો બેઠા હતા ને બીજા બધા થોડા શ્રાવકો હોય ને પેલા એ બધા બેઠા હતા. પછી દાદા આવ્યા એટલે બહુ વિનયપૂર્વક બેઠા હતા. પછી દાદાની તો વાત ચાલે એટલે દાદા તો એમ કડકેથી બોલે ને, એમ બરાબર કડકે કડકેથી વાણી આમ કડક નીકળે એમ. તો પેલા મહારાજે શું કીધું કે દાદા અમારો કે આ થોડુંક આ ચોવીસ પ્રતિમાનો ટાઈમ થયો છે ને, એ તમે પછી રાતે મોડેથી આવો કે આપણે વાતો કરીએ એમ. દાદા સમજી હા સારું કે
પછી રાતે ગયા તો એ મારા સાહેબ પહેલા પેલું શું કીધું કે તમે વાત કરતા હતા ને કડક વાત હતી, મને બહુ મીઠી લાગતી હતી. પણ કે આ મારા બધા શ્રાવકો હતા એ પાસે શું વિચારે કે ભાઈ આ ગ્રહસ્થી થઈને અમારા સાધુને ખખડાવે છે એમ, આટલી કડક વાણી મને કે આપણે અમારા સાધુ કશું બોલતા નથી. એટલે કે મેં તમને આવું કીધેલું. પણ દાદા કે હવે તમારે જે કેવું હોય કહો, તો બધું કડકાઈથી જેટલું જે કેવું હોય બધું કહો. કે સમજે આ વાત, હવે એની જગ્યાએ તમે કંઈક કડક બોલ્યા તો શું થાય, પેલો કાઢી હું મૂકે અથવા ફરી સાંભળવા તૈયાર ના થાય. પણ એ કહે છે કડક છે પણ તમારી વાણી બહુ મીઠી લાગે છે, કડકાઈ હોવા છતાં મીઠી લાગે. એટલે એટલે શું છે કે વાણી કડક હોય પણ અંદરથી રોગો કાઢે એવી હોય. એટલે અમને કહ્યું ને જેવા રોગો તેવા ઔષધ. હવે એ મહારાજ સાહેબ જે કડક વાણી નીકળે એવું બીજા બધા હોય ત્યાં તો એકદમ નોર્મલ વાત થાય, પણ પેલો રોગ હોય ને એટલે ત્યાં પછી, કારણ કે આ શાસ્ત્રો બહુ વાંચ્યા હોય તો હું જાણું છું એનો કેપ ચડે કે ના ચડે. શાસ્ત્રોનો બહુ અભ્યાસ કર્યો હોય અને જગતના બીજા બધા લોકો તો કર્યો ના હોય એટલે એને અંદર કેપ ચડે, નશો હોય કે હું આ બધું જાણું છું ને આ બધા જાણતા નથી. હવે જ્યાં સુધી અંદર કેપ હોય નશો હોય ત્યાં સુધી મોક્ષ તરફ જવાય ખરું? મોક્ષ તરફ ના જવાય, એટલે એનો કેપ તો કાઢવો પડે ને. તો દાદા કે તમે બધા શાસ્ત્રો વાંચ્યા, બધા આગમો ધારણ કર્યા, એનો કે માથામાં ભાર લઈને ફરો છો કે આ વાંચવાના એટલા માટે હતા કે બધો ભાર જતો રહે? આવું આવું કહે કોણ એમને? પણ દાદા મુક્ત હતા ને એટલે આવું બધું કહી શકે, આપણાથી એ ના કહેવાય. મારે તમારી વાત કે તો મારે ધ્યાન રાખવું પડે ને, શૈલેષભાઈ ના રાખવું પડે? એટલે આખું આવું હતું એમને, એ વ્યવહારની સૂઝ ને બધું અમે એવું એવું જોરદાર ને એમ, પણ છતાંય એમાં નિશ્ચય કામ કરતો હોય. વાતો નાની નાની હોય પણ તો બધા દરેક જગ્યા નિશ્ચય કામ કરતો હોય. હવે જુઓ કેવું એમને આખું પેલું હોય એમ, કે એક ભાઈને જ્યારે એમને ફાયરિંગ આપ્યું એમના નજીક ના જ પાછા એકદમ, અને એમને ત્યાં જવાનું ખરું ભાઈ. તો પેલા ભાઈને જ્યાં ખોટું લાગી ગયું તો પછી દાદા પાસે આવે નહી, તો પછી રેવાય કેટલું? છોકરું હોય આ વિભૂતિઓ ના અને પાસને જ્યાં બરાબર વળી હોય વાં કપડતી વળી હોય ને એને ખબર ના હોય તો પછી આને શું થાય ફટકે ને અંદર કે મારો વાંક નથી મને કેમ ભટે છે, એટલે પછી મમ્મી પાસે જાય જ નહીં. પણ શું થાય એક દિવસ બે દિવસ પછી જવું પડે ને. એવું આ દાદાનો પ્રેમ એવો હોય ને કે જાય ક્યાં તો પાછા આવ્યા, પાછા આવીને આમ પેલું દાદા ભાઈ આમ આમ રડીએ પડે. પછી કહ્યું કે દાદા તમે મને આવું કીધું પણ કે મારો વાંક જ નહોતો, મેં આવું કશું કર્યું જ નથી એમ કે. દાદા ધીરે કે હું તારું સાચું ખોટું જોવા માટે આવ્યો જ નથી, કે હું તારું સાચું કે ખોટું જોવા નથી આવ્યો, હું તો તારો અહંકાર કાઢવા આવ્યો છું. હવે આ જે વાત છે ને આ વાત નીકળે નહી, ખ્યાલા વ્યવહારમાં દરેક વ્યક્તિની અંદર થાય ખારું, અને આવું કહીશ ને આ જતો રહેશે. સમજાય ગ્રીષ્મા? તું મારું કામ કરતી હોય એટલે મને શું થાય કે ભાઈ ના ગ્રીષ્મા તો સાચવવી પડશે, એને જો વડીશું ને તો પછી આવતી બંધ થઈ જશે તો પછી આપણું કામ નહીં થાય રે કે ના રે. પણ દાદા એવા હતા કે એમને વ્યવહારમાં કોઈની કોઈ જાતની ગરજ નથી, પણ છતાંય એમનો વ્યવહાર ક્યારેય બગડેલો ના દેખાય. એમને
જગત ને કોઈ પણ એમ કે વિનાશી સુખ કે વિનાશી ચીજ કે જગત ની કોઈ પણ વસ્તુ ની ઈચ્છા જ નથી. એમને તમારી પાસે કઈ જોઈતું જ ના હોય તેનો વ્યવહાર કેવો મુક્ત હોય. એટલે તમારો રોગ હોય ને તો તમને આમ કહી પણ શકે, અને આપણે આપણે કોઈને કેવું હોય ને તો એ થાય ખરું હવે આ આટલો મોટો માણસ આટલું બધું આપણું આ કામ કરે છે તો આવું તો ચલાવી લેવાય, થાય કે ના થાય. એટલે આપણે ચલાવી લઈએ એટલે કે ચલાવી નથી લેતા, આપણા ઘાટમાં આપણે એને કહેતા નથી, આપણો સ્વાદ છે માટે કહેતા નથી. યાર દાદા આખી વસ્તુ જ જુદી. આખી સૌથી વધારે મને મળી હશે સીધો, હું સીધો ને એટલે સૌથી વધારે મળે એમ. હું એમની ફારિંગ મળે ને તો વાતો દાન છોડીને ભાગી ગયો હતો. તું વિચાર કેવી મળી હોય. અને એક જગ્યાએ તો દાદા મને ફાયરિંગ આપે અને બીજી એક છોકરી હતી એ રડે એમ, એને એટલું બધું બીક આમ એ લાગે કે દાદા આટલું બધું એ થઈ ગયા એમ કે, એટલે બીજા ગભરાઈ જાય. એટલે આમ આ જે વસ્તુ છે ને આ બે વસ્તુ ક્યાંય સાથે હોય નહીં, એક આંખમાં કડકઈ અને એક આંખમાં પ્રેમ, આ જે સાથે જોવું ને એ ક્યાંય મળે નહીં. કોઈ કડક હોય ને કોઈ પ્રેમ વાળો હોય, પણ કડકઈ ને પ્રેમ બંને સાથે એ પ્રતાપ અને સૌમ્યતા સાથે એ જોવા ના મળે, એ દાદા ભગવાનમાં જોવા મળતું. પણ દાદાનો પ્રેમ એવો કડકઈ હોય ને પ્રેમ એવો. અને પાછું કેવું એમ વ્યવહારથી એમને ક્યારેય પોતાનું જોયું નથી, એ સામાનું જ જુએ, સામાનું એટલે કે પોતાની અનુકૂળતા કેવું પણ ના જોતા હોય. આપણે તો આપણી અનુકૂળતા પહેલા જોઈએ કે ના જોઈએ, આપણો કમ્ફર્ટ ઝોન શોધીએ કે ના શોધીએ, ક્યાંય જઈએ ક્યાં પણ જઈએ તો અહીં સત્સંગમાં આવતો એ ના હોત એમ, પણ દિવસ દૂર જઈને બે જાય કે મને પકડે નહીં ને કે એનો કમ્ફર્ટ ઝોન શોધી કાંઈક ના શોધી કાઢે, નજીક જઈએ તો પકડે ને કે એમ. એટલે કે આપણે દરેક વ્યક્તિ આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવા ના માંગતા હોઈએ. દાદા ભગવાન કમ્ફર્ટ ઝોન જેવું હોય જ નહીં, એટલે અનુકૂળતા શોધે નહીં ક્યારેય. આ તો વાત એટલે માટે કે આપણે આપણું દેખાય કે શું હજી આપણે કેટલી બધી અનુકૂળતા શોધીએ છીએ. દ્રષ્ટિ બદલાઈ જતી ફારી આપ્યા પછી એ તો આને પૂછવું પડે. એટલે કીધું ને કે આમ કડકઈ ને પ્રેમ બંને સાથે હોય તો તું સીલને વટે ને તને થઈ જાય અંદર કે હવે બગડી ગયો છે, પહેલા જેવું માનતો નથી, આમ છે તેમ છે, પછી થાય કે હવે આ જેસ જ બગાડી નાખ્યો છે, કે આ ટીની ફોઈ જ બગાડી નાખ્યો છે, એટલે આમ એવું એવું થાય એમ. દાદા વાને એ કસો ભાગે જ ના હોય, કડક શબ્દો નીકળે, વાણી કડક હોય પણ એ વાણીના માલિક ના હોય, એટલે વાણી પેલા ને વાગે નહીં. અને ભલે એના રોગ કાઢવા માટે કડક વાણી નીકળે પણ પાછો એમનો પ્રેમ તૂટે નહીં ને, પ્રેમ એવો ને હોય. એટલે જો ફાયરિંગ પતેલો સેકન્ડ મોમેન્ટ પર બીજી મોમેન્ટ પર વ્યવહાર બદલાઈ ગયો, કોઈ જાતનો વ્યવહાર બદલાય નહીં. ફાયરિંગ આપ્યા પછી અમને કોઈ નેગેટિવિટી રહે કે ના હોય? નેગેટિવ એનો સવાલ એવું બધું હોય જ નહીં ને, અમને ખ્યાલ આવે એ તો એ લોકોને ખબર જ છે, એટલું તો આટલા વર્ષો થાય એટલું તો ખબર જ હોય ને. જ્ઞાની એટલે કોઈ જાતની નેગેટિવ હોય જ નહીં, એક ટકો ના હોય, એટલે આગલા કે સંયોગની અસર ના હોય. આ તો વાત કરીને આપણને ખબર પડે કે આપણે કોઈને વઢીએ ને તો આપણે આપણે પોતાને કેટલી મોટી અસરો થઈ જાય. વઢ્યા પછી અંદર અસર, તમે કોઈને પણ વઢો ને એટલે તમારો અંદરનો આનંદ પેલો જતો રહે, અંદર પેલું આખું ટેન્શન ને ઉપાધિ થઈ જાય,
હવે તમે વિચારો કે એની જગ્યાએ દાદા મુક્ત એને વટતા હોય તો કેવી મોટી દશા કહેવાય. આપણા જે કેટલા કાચા છે સમજાય કે ના સમજાય, સામાનું કલ્યાણ થાય અને રોગ નીકળી જાય. હા, એ વડે તો હમણાં કલ્યાણ થાય, રોગ નીકળી જાય, આપણે વડીએ તો હમણાં આપણો રોગ, હમણાં રોગ તો જાય નહીં, આપણી અંદર વધી જાય. એટલે કવિરાજે કહ્યું ને, મુઆ જેને કહે તે તો અજર મરત પે. એટલે આ મુઆ, મુઆ શબ્દ ખબર છે ને આપણે તળપદી ભાષા શબ્દ મુઆ, એટલે કે મુઆ જેને મુઆ કે ને એ તો કે મુઆ એટલે કે આ મરને એમ એ તો મરી જાય એમ. એટલે પેલો પેલો પ્રેમથી કહેતા કે મુઆ એમ, મેર મુઆ એમ કે. તો કે આવું જેને મુઆ કે ને એ તો કે અજર અમર તપે એમ. એટલે આમ આમ વાણી પડી લાગે પણ આમ પેલું હોય, પણ એ જાગ્રત એટલા બધા હોય ને એમ કે કોઈને કોઈને એમની વાણી વાગે નહીં, કોઈને એમની જોડે ભેદ ના પડે. કેટલી મોટી વસ્તુ છે કરું ભાઈ, આપણે આ વ્યવહાર કરતા કેટલા ભેદ પડી જાય, છોકરીને પડી જાય ને વાઇફને પડી જાય ને સગાવાલાને પડે કે ના પડે, ભેદ પડતા વાર ના લાગે આપણને, ના પડે તમારે નહીં પડતા હોય, ગ્રેસમાં પડે કે ના પડે, ભલે લગ્ન કર્યા પણ ભેદ તો પડે કે ના પડે. પછી એવું નથી પાસ્ટર પડતો મન નથી પડતો, પણ લાગે કે અંદર અંદર આ વ્યવહાર થતો હોય ને, આ બધા વ્યવહારમાં અંદર ઓડિટ ઉભું થાય કે ના થાય, આ ઓડિટ કેમ ઉભું થાય છે, તો ભેદ પડ્યો માટે ઓડિટ ઉભું થાય છે, સમજાય. એટલે આપણે ખાલી રોફમાં કહીએ કે ભાઈ ભેદ પડતો નથી એમ, પણ દાદા એવા હતા ને કોઈના વ્યવહારથી એમના અંદર ઓડિટ જ ઊભું ના થાય. હવે એ વસ્તુ ક્યાંથી લાવો, કોઈ ગમે એવો વ્યવહાર કે ઓડિટ ઊભું ના થાય. કોઈનો ક્વેશ્ચનેબલ લાગે જ નહીં, ઓડિટ એટલે ક્વેશ્ચન કશું ક્વેશ્ચન ઊભો ના થાય કે આવું કેમ કર્યું એમ, આવું ના કરાય, આવું બોલાય, આવું તો બોલાય જ નહીં ને, પણ વ્યવહારમાં આવું તો બોલાય નહીં ને. આ ના થાય, મારા સાસુ છે હું એનું રિસ્પેક્ટ રાખું, પણ એમને મારી અહીં તો વાત ના કરવી જોઈએ, એમ ખાલી એમ સમજવા માટે કહ્યું. એ ના ઊભું થાય તો કે આ ભલે આપણે કંઈ સામું બોલીએ નહીં, પણ અંદર એ જે વાંધો ઉઠ્યો ને, ઓડિટ ઊભું થયું, એ શું થયું, તે ભેદ પડ્યો. તો કે આ સંસાર એટલે શું, જ્યાં ને ત્યાં બધા સાથે ભેદ પડ્યા કરે. અને દાદા ભગવાન એવો હતા કે વિરોધી હોય ને તો એને ભેદ પડવા ના દે, પોતે તો ના પાડે પણ પેલો વિરોધી એમની સાથે ભેદ પાડી ના શકે. એટલે આમ કલ્પના બાંધી દશા કહેવાય. હજી તો તમે તેની પાસે કેવું છે, તેની પાસે કેવું છે કે તમને એવું લાગે કે મારે ભેદ પાડવો નથી, બરાબર, પણ હામો ભેદ પાડે છે, તો આપણી આપણી અંદર કેવો માલ પડેલો છે માટે સામો ભેદ પાડે છે ને. આ દાદાભાઈ સાથે આટલા બધા 1,060,000 મહાત્મા હતા, કોઈને ભેદ નતો પડતો, તો બધા એમને સમજતા હતા ને આપણને નથી સમજતા, નહીં હા એ તો દાદા હતા, બરાબર છે કે એ તો દાદા હતા ને, અને આપણા માટે રોલ મોડલ દાદા છે ને. દાદાને ભેદ નતો પડતો, દાદાને ભેદ નતો પડતો તો આપણે એવા થવાનું છે આપણે ભેદ પડે નહીં. અને આમ સીધું કહીએ ને, સીધા બ્લેક એન્ડ વ્હાઈટમાં,
કે સામો ભેદ પાડવા આવે ને તો દાદા દાદાને તો ભેદ ના પડે પણ એ ભેદ પાડી પણ ના શકે. આ કેટલી મોટી વસ્તુ છે. જો તમને આપણે ઓનલાઈનમાં મેં વાત કરેલી પણ તમને દાખલો આપો ફરી. દાદા ભગવાન બે ત્રણ બસમાં યાત્રા માટે ગયેલા મોવડી, એટલે અમદાવાદથી નીકળેલા, એટલે મહેસાણા મોવડી થઈને સાંજે પાછા આવી જઈએ. એટલે બધા મહાત્મા દાદાની સાથે રહેવાનું મળે અને એક આમ પેલું આખો બહાર હોય એટલે પેલી બીજી ઘરની ફાઇલો ના હોય, ઘરનો વ્યવહાર ના હોય, એટલે અંદર અવકાશ હોય, એમાં દાદાની હાજરી, એટલે અંદર જ્ઞાન પાક્કું થઈ જાય, બુસ્ટર ડોઝ મળી જાય. એટલે આવી રીતે નીકળ્યા હતા, મોવડી ગયા. મોવડી ગયા ને મોવડી ત્યાં કંઈક પ્રસંગ હશે, એટલે આપણા એક મહાત્મા એ પ્રસંગમાં આપણી બધી વિધિ કરવા માટે ત્યાં ગયેલા. હા, એ જુદું. આ તો મોવડીમાં જૈન સંઘ હોય ને, એ કાળી ચૌદશ તો ભાઈ જુદી વિધિ, પણ આ કંઈક આમ પ્રસંગ હોય ને આમ, તેમાં આપણે વિધિકાર જાય એમ, તે નાયક કરીને હતા, એટલે આમ જૈન નહીં પણ બધી વિધિ કરાવે લોકોની. તે ગયા, તેમને જોયું કે આ દાદા ભગવાન આવ્યા છે, એટલે એને તો બધા પેલા બધા હતા ને ટ્રસ્ટીઓ બધા, એમને વાત કરી કે અરે આ કંઈક જ્ઞાની પુરુષ આ છે, દાદા ભગવાન આવ્યા છે, આપણે કંઈક એમને આપણે આમંત્રણ આપીએ, બોલાવીએ, અને કે આટલા બધા મહારાજ સાહેબ છે, જે બંને એમને જો વાતચીત થાય ને બહુ ફાયદો થશે એમ. એટલે પેલા જ્ઞાની પુરુષ બધું કીધું, પેલા કે પેલા શ્રેષ્ઠીઓ કે ચાલો તારે, એટલે બિચાર આવ્યા દાદા પાસે. દાદાને કીધું કે દાદા તમે આવ્યા છો, અમને બહુ આનંદ છે, તમે અહીંયા પ્રસાદી લો, અને પછી કે આપણે ઉપાસીમાં કંઈક આટલા આટલા ઠાણા બેઠેલા, એટલે કે આટલા સાધુઓ બધા છે, બધા ઉપાચાર્ય બધા હતા એમના, એ ત્યાંય થોડી વાત આમ થાય. એટલે હવે આટલું પ્રેમથી કહેતો શું કરવાનું. મોવડી તો બધા ગયા છો ને, તું ગઈ છો મોવડી? બીજા બધા ગયા છો ને? ગયા છો તમે? એ મોવડીમાં આપણે સુખડીનો પ્રસાદ આવે એમ, એ ગરમ ગરમ સુખડીનો પ્રસાદ, એટલે બધા ચા પાંચ ઝાપટી જાય ને, જમવા ના જાય કોઈ. હા, સુખડી, હા, એટલે આમાં બધા જઈએ ને તમને ખબર કે હવે આપણું જમવા જઈએ તો 10-15 મિનિટ બગડે, અને દાદાને છોડીને જવું પડે ને પાછું, એટલે ત્યાં દાએ હમે જ ઉભા ઉભા ફટાફટ આમ 2-5 સુખડી ખાઈ લઈએ, એટલે નીકળી જાય ટાઈમ. તો બધા સુખડી ખાઈ લીધેલી, એટલે કોઈને ખાવાની ઈચ્છા હોય નહીં. પેલા બહુ આગળ કે ચાલો જમવા, એટલે અમારે કોઈની ઈચ્છા નહીં. દાદા કે આ લોકો આટલા પ્રેમથી કહે છે તો જમવા તો જવું પડે ને, કે ફાઇલનો નિકાલ કરવો પડે ને. ઓકે, તમે ત્યાં જઈને એક રોટલી ખાઓ છો કે એક રોટલી નથી લેતા, કોઈ જોવાનું છે કે કેટલું ખાઓ છો, કોઈ જોવા આવવાના છે? એ લોકો જોશે કે અંદર ગયા કે ના ગયા, ભોજન સામે ગયા કે ના ગયા, એટલું જોશે. એટલે પછી બધા મહાત્માઓ ગયા, થોડું થોડું ખાધું બધાય, પછી દાદા ભગવાન હવે 5-10 જણ પર અંદર ઉપાસેમાં ગયા અને બીજા બધા બહાર રહ્યા. હવે એ જમાનામાં અત્યાર તો દાદા ભગવાન એટલે કે અહોભાવ હોય, પૂજ્યભાવ હોય દાદા માટે. તો એ વખતે તો બધાને પેલું એ હતું કે આ પોતાની જાતને ભગવાન કેવડાવે છે, આમ તેમ બધું ચાલે, અંદર નેગેટિવ ચાલે, અને જૈનના સાધુ થોડું આમ ચાલે આમ. એટલે જેવા દાદા ગયા, એટલે પેલા જે સાધુ હતા એમને બીજા બધા શિષ્યને શું કીધું, જુઓ કે આજે પોતાની જાતને ભગવાન કેવડાવે છે એ દાદા ભગવાન પધાર્યા છે, કે દર્શન કરી લો એમ, આવું કટાક્ષમાં આવું. હવે કેવું હોય એમ, અમને તો નવાઈ લાગે, એક વાર તમે આમંત્રણ આપો, બોલાવો છો, તો તમે ઘરે કોઈને બોલાવો તો કેવું આમ પેલો વિનયથી કેવો વ્યવહાર હોય, એને પેલા આવું જોઈએ, એટલે આમ ચમકી દઈએ કે હારું આ કઈ જતું એમ. પણ રામ તો મારા દાદાને કોઈ અસર જ ના થાય, કશી અસર નહીં. પછી એમણે જોયું કે આખરે કઈ અસર થતી નથી. પછી કહે છે કે આ જગતને ઠગવાનો ધંધો છોડી દો, આ તમારી જાતને ભગવાન કેવડાવો છો, જગતને ઠગો છો, આ જગતને ઠગવાનો ધંધો છોડી દો. દાદા તો એટલું પ્રેમથી કહે ને કે તમારા જ્ઞાનમાં એવું દેખાતું હશે, તમારા જ્ઞાનમાં એવું દેખાતું હશે તો કે અમે જોઈ લઈશું, હાય નહીં ને નાય નહીં. તમે આમ જુઓ કે આમ કેટલું બેલેન્સ રાખવું. આપણે તો ફાઇલનો નિકાલ કે ગાય છોડી દઈશું એવું કહીએ,
કે ના ના અમે 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 ક્યાં ઠગીએ છીએ, આપણે એવું કહીએ આમ, કાં તો આપણો અહંકાર ઉભો થાય કે ભાઈ અમે ક્યાં ઠગીએ છીએ, તમને એવું દેખાય છે. કારણ કે તમારા જ્ઞાનમાં એવું દેખાતું હશે, એટલે કે અમારા જ્ઞાનમાં તો દેખાતું જ નથી, કે છતાંય તમારા જ્ઞાનમાં એવું દેખાતું હશે, અમે જોઈ લઈશું. પણ તો હવે પેલા તો એટલું એ થાય કે આમ હવે જવાબ શું આપો, એટલે વધારે અંતર આટલું એ થાય. એટલે કહે છે કે આ સુરતમાં તમે મંદિર બનાવો છો, તો કે એમાં કે આ વિતરાગી ભગવાન સાથે, એટલે કે આ તીર્થંક શ્રીમંત સ્વામીની વચ્ચે મૂર્તિ છે ને, એટલે એ વિતરાગ ભગવાન કહેવાય. તો કે એમની જોડે કે રાગી દિવસે કસ્તભાને કેમ મૂક્યા છે, એટલે એમને પણ લડવું જ હતું. તો દાદા કે કૃષ્ણ ભગવાન કે 63 સલાકા પુરુષોમાં ના કહેવાય એમ, એ તો આવતી 24માં તીર્થંકર છે. તો કે તો કે થશે ત્યારે, અત્યારે શું એમ, એટલે એને પેલું પણ નહીં એમ, અને શું બોલે છે એ ભાન નહીં. તો દાદા ધીરેને કહે છે કે તમારે પૂજ્ય ના કહેવાય, તો કે અત્યારે નહીં, થશે ત્યારે પૂજ્ય. દાદા આમ સ્પષ્ટ સીધું જ કહે છે કે તો શું તમે પૂજ્ય કહેવાઓ, પછી આવું કઈ તમે પૂજ્ય કહેવાઓ, એટલે પેલા તો શાસ્ત્ર આધાર કે હા કે દાદા અમે તો કે પંચ પરમેશ્રીમાં આવ્યા ને, અમે સાધુ એટલે પંચ પરમેશ્રીમાં આવ્યા, એટલે અમે તો પૂજ્ય જ કહેવાઈએ. હવે બિચારા શાસ્ત્રો વાંચ્યા હોય, શાસ્ત્રોના આધારે હું માનીએ લે કે અમે પૂજ્ય કહેવાઈએ, એટલે આટલું રોપ કહી નાખ્યું એ લોકોએ. દાદા કેવી તમપલું એમ, એ જે અજ્ઞાનતાના આવરણ જે તોડે ને એમ. દાદા કે પૂજ્ય તો કોણ કહેવાય, જેના આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ગયા હોય એ પૂજ્ય કહેવાય. તમને થોડા નવા છો, આર્ત ધ્યાન એટલે ચિંતાઓ, આર્ત ધ્યાન એટલે ચિંતાઓ, અને રૌદ્ર ધ્યાન એટલે આ ક્રોધ આવે, અણહકનું પડાવી લેવું, એ બધું રૌદ્ર ધ્યાન કહેવાય. તો કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ગયા હોય પૂજ્ય કહેવાય. હવે અમે આ દાડે આવતાની હાથે આટલું રૌદ્ર ધ્યાન કરેલું, હવે બોલે શું, સમજાય ખરું કે આ શાસ્ત્ર આધારે વાતો સાચી છે કે આ તો પૂજ્ય ના કહેવાય. હવે ત્યાંથી પછી જો જતા રહીએ તો પેલાને શું થાય, છેડો ફાટી જાય ને, ભેદ પડી જાય. હવે એમને એમની એમને જે અંદર બિલીફ હતી કે અમે પૂજ્ય કહેવાઈએ, બિલીફ આખી તોડી રાખી ખરી, અને એ વિચારવા પડી જાય, પણ પછી એને શું લાગે, અથવા આપણે હારી ગયા એવું લાગે. તો દાદા પાસે ધીરેને કહે છે કે આ સુરતમાં આ દેરાસર બનાવીએ છીએ, તો તમારા બધાની એમ અનુમોદના તો ખરી ને, એમ કે આશીર્વાદ કરા ને. પછી કેવી રીતે કે એમને પેલો સફેદ પેલો જબ્બો પહેરતા હતા, એટલે જબ્બાને પછી ભાઈ પણ આમ આમ કરે કે અમે તો સંસારી છીએ, પણ તમે તો ત્યાગી છો ને, કે સંયમી ના કે ત્યાગી, તમે તો ત્યાગી છો ને કે. તો કે આ દેરાસર બને છે તો તમારા આશીર્વાદ ખરા ને. હવે જૈન સાધુ હોય ને તીર્થંકરનું મંદિર બનતું હોય, એટલે કે તમારા આશીર્વાદ ખરા કે નહીં, તો ના પડે વિભૂતિ ના પડે, તે ના કેમ નહીં પાડે, ના ના એમાં તો અમારા અવશ્ય આશીર્વાદ હોય ને. કે પછી દાદા સાવ ચાલો કે તમે પાસે તમારા આશીર્વાદ છે ને બહુ એમ, અને પછી કે ચાલો જઈએ જય સચ્ચા. તો હવે તમે જુઓ આખો વ્યવહાર થયો ને, ક્યાંય એમને ખોટાઈ નથી કીધા કે ક્યાંય એમને સાચાય નથી કીધા. પેલા લોકોને છેડો ફાળવો હતો, પણ છેડો ફાળવા દીધો ખરો. હવે દાદા કહે ને કે આપણને કોઈ પણ મળે ને, તો કે આખું સંસારમાં કોઈ પણ ભેગા થાય એનું કામ શું હોય, કે કાપ કાપ કરવાનું હોય, તો કે એ કાંતાથી કાપ કાપ કરીને આપણે હાથ હાથ કરવું. પણ આ એવી રીતે આખું જીવન જીવી ગયા ને, તો આ પ્રસંગમાં દેખાય કે આ ખરેખર એવું જીવી ગયા. હવે એ વખતે તો અમને લોકો સમજાતું નતું, અમને ખાલી એટલું જ થાય કે આમ આ સમજે છે શું, આમ એવું થાય, આમ એને આમ કરી નાખે તેમ કરીને કેવું થાય, આમ કઈ પેલો લોહી ઉકળી ઉઠે ને, કે દાદા સાહેબ આ રીતે વાત કરે છે. પણ હવે અત્યારે સમજાય કે ઓહો આમ આ દાદા આમ કેવો મુક્ત રહીને વાત કરતા હતા.
જે મુક્ત દશા, કે પોતે ઇમોશનલ ના થાય, સેન્સિટિવ ના થાય, ખોટાને હાચું નાખે કે હાચાને ખોટું નાખે, જેમ છે તેમ કે, ને છતાં પણ છેડો ફાટવા ના દે, ભેદ પડવા ના દે. હવે આ જે વસ્તુ છે ને, આ ગટ્સ ક્યાંથી લાવવાની? તો કે આ પોતે છૂટા અને છૂટા રહેતા હોય ને, એના આધારે આ ગટ્સ આખી ખુલ્લી થાય. વિભૂતિ સમજાય, તને સમજાઈ ગયું ને? તને સમજાય એટલે બહુ થઈ ગયું. આવ્યું છે તો વાંધો નહીં, ચાલે. હા, એટલે આ વાત જ એના માટે કરું છું ને, કે આપણે સમજાય કે આવા ગમે એવા પ્રતિકૂળ સંજોગ આવે ને, આપણે છેડો ફાડવા નહીં દેવાનો, આપણે એની સાથે ભેદ પડવો ના જોઈએ. દાદાને ભેદ પડે એની સાથે, તો ના જાય, ભેદ ના પડવા દીધો. પેલાને ફાડવું હતું તો દાદાએ હાથ હાથ કર્યું કે ના કર્યું? અને છેવટે એવી રીતે નીકળ્યા કે એ લોકોના મનમાં એવું ના રહે કે અમને હરાવીને ગયા. તો કે પોતે જીતીને હારે, કીધું ખરું એમને, જયારે કહ્યું કે અમે તો પૂજ્ય કહેવાઈએ ને, અમે પંચ પરમેશ્વરીમાં આવીએ, એટલે આ નૌકા મંત્રમાં અરિહંસ આચાર્ય સાધુ સિદ્ધ એ બધા પંચ પરમેશ્વરી એટલે પૂજ્ય કહેવાય. હવે એમને એવું થોડું કહેવાય કે તમે પેલા આમાં ખરા સાધુ આચાર્ય ખરા, પણ તમે તો લૌકિક ભાષામાં, ભગવાનની ભાષામાં નહીં, તો શું થાય? ભેદ પડી જાય. એને બદલે કેટલું સિદ્ધાંતિક કીધું કે પંચ પરમેશ્વરી કોને કહેવાય? કે જેને આલ્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ગયા હોય એને. હવે આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય એટલે એટલું તો જાણે ને ખરું કે આ વાત તો સાચી છે, વાત તો સાચી છે, એટલું હૃદય કબૂલ કે નારી વાત તો સાચી છે. પછી આગળ તો સાંધી લે પાછા કે ભાઈ અમે તો આ સંસારી છીએ, પણ તમે તો ત્યાગી છો, કે તમારા આશીર્વાદ છે ને કે. હવે આવી વાત એટલે શું થાય? એના અંદર જે ગમે એટલું પ્રેશર ઊભું થયું હોય ને, કુકરની સીટી વાગ્યા જ કરતી હોય તો બંધ થઈ જાય કે ના બંધ થઈ જાય? આવું કહે કે તમારા તો આશીર્વાદ છે ને, એમ તો કે આ સંધાઈ ગયું. જયારે આપણે એમની જગ્યાએ આવે તો કેવું છે, આમ તોડફોડ કરીને નીકળીએ બહાર, આમ પેલા આટલું ફાડી આપણે આખે આખું ફાડી નાખીએ, આપણને ત્યારે સમજે શું એના મનમાં? હું છોડું નહીં એને, થાય કે ના થાય? ગ્રીસમાં ના થાય? હા થાય છે આપણને, પ્રાણી જોડે એવું ના કરીશ, એની જોડે એવું ના કરીશ. ના હોય ને એમને સુરક્ષાની જરૂર ના હોય, એ તો આ બધા તો કેવા અહંકાર રહિત પુરુષો તમને નિર્ભય બનાવે. અહંકારી ને સુરક્ષા જરૂર પડે, અહંકારી હોય એને બાઉન્સરની જરૂર પડે, અહંકારી હોય એને સિક્યોરિટીની જરૂર પડે. એ સિક્યોરિટી ગોઠવવી પડે, ને એને અંદર ભય જ ઉભો થાય કે આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો. જ્યારે આ દાદા ઉભો નિરહંકારી પુરુષ કહેવાય, હા, જે જે મળ્યા એમને બધા મહાત્માને નિર્ભય બનાવ્યા, તેમની તો કેવી નિર્ભય દશા હોય. દાદા તો ત્યાં સુધી કે અમારી પર બોમ્બ પડે ને તોય અમને ના થાય કે આમાં મારું શું થશે, એવી એવી નિર્ભય, પેટનું પાણી ના હાલે. એટલે સિક્યોરિટી તો વાત જ નથી, પણ કોઈ મહાત્મા પણ એટલે બધાને એમને નિર્ભય બનાવ્યા. એ તો એનો પેલો આપણા દાદા એક મહાત્મા હતા નસીર ઇસ્માઈલી કરીને, આમ મુસલમાન અને આમ પેલું સેન્ટ્રલ બેંકમાં ઓફિસ અને પત્રકારે ખરા, હા આર્ટિકલ લખતા હતા દર પુણ્યતિથી પર, હવે એક્સપાયર થયા, દર પુણ્યતિથી પર લખતા હતા. એ આવે
અને દાદાને જોઈને જ એમને અંદર એટલો આનંદ આનંદ થઈ જાય ને, તો દાદા કે દાદા મારે ઘરે પધરામણી કરો એમ. દાદા તો થવા પડે હા, બીજા બધા બેઠા હતા ને જે અમદાવાદના હોય એને તો થાય કે આ તો રહે છે પોપટિયા વાર્ડમાં રહે. પોપટિયા વાર્ડ એટલે મુસલમાનનો વિસ્તાર, તોફાની વિસ્તાર. હા એટલે એકદમ તોફાની વિસ્તાર. ને એમાં સારું કે દાદા લઈને જઈએ કે કઈ ઉલ્લડ બુલ્લડ થાય શું થાય એમ, બધાને અંદર લાગે ને આમ, તો બધાને ભય લાગે. દાદા તેને પ્રેમથી આ પાડી દીધી. હવે ત્યાં જવાનું અને પછી ગલી કુચી વાળો વિસ્તાર એટલે કાલ તો દૂર ઉભી રાખીને ભાઈ ત્યાંથી જવું પડે ચાલતા ચાલતા અંદર. તારે ખુરશીમાં લઈને પછી ગયા. તો પછી આ પેલા બીજા બધા આવેલા કીધેલું કે ભાઈ થોડું સાચવજો કે ત્યાં પછી બહુ મોટેથી બોલતા નહીં કે ખાલી કોઈને એ થાય એમ, આપણા નિમિત્તે કોઈને થાય એમ. તો પેલા નસી ઇસ્માઈલી તો પેલા ખુરશી આગળ આગળ ચાલવા માંડે, દા દા ભગવાન ના અસીમ જય જયકાર. એટલે પછી બધા પછી તો બોલવા જ પડે. તો મુસલમાન વિસ્તારમાં ગાતા ગાતા લઈ ગયા. પણ એનું ઘર પડી ગયું પહેલા મારે કેવું હતું. અને દાદર એવો ને ક્યારે આપણે બીક લાગે તૂટી ના જાય સારું. હવે દાદા એમ ખુરશી પર અમે ચાર જણા ઉચક્યા હોય, દાદા બેઠા હોય ને પછી આજુબાજુ બધા બધા હોય, મેં આ વજનથી તૂટી ના પડે સારું. એવો એવો આમ દાદર જૂનું જૂનું મકાન ગયા બેઠા શાંતિથી બધું આમ દાદા બધું વિધિ વિધિ કરી બધું આમ. પણ આ ખબર પડે કે આ બીજા બધાને અંદર ભય ઉભો થાય પણ દાદાને સજ્જે ભયનું એક પ્રમાણ ઉભું ના થાય, એમને કે વિકલ્પ જ ઉભો ના થાય. કારણ કે મુક્ત દશા ને આપણને બધાને વિચાર ભાઈ આ મુસલમાન વિસ્તાર આ પોપટિયા વાળ એટલે આ તો કે એકદમ પેલો તોફાની વિસ્તાર, અને આમાં આવી રીતે કોઈ આમ હિન્દુ સાધુ સંતને લઈને જાઓ તો તોફાન જ થઈ જાય એમ. ભાઈ પેલા ભાઈને હિંમત એવી, દાદા એ પૂરી નિર્ભયતાથી ગયેલા. આ દાદાનું જોઈને તો અમને બધા નહીં મત આવી જાય, આપણે બધા ના આવી જાય આવું જોઈએ એટલે વિભૂતિ આવે ને આવે. અમે લોકો નાઇજીરિયામાં ગયા હતા, નાઇજીરિયામાં કાનો એટલે આ બધો અત્યારે આતંકવાદી વિસ્તાર થઈ ગયો બધો. અત્યારે તો બહુ એકદમ બહુ રિસ્કી ત્યાં આગળ. બે ત્રણ વર્ષ પહેલા ગયો હતો, છ મહિનાથી કરફ્યુ હતો સાંજે 6 વાગ્યાથી. અને પછી મને પેલો સત્સંગ માટે બોલાવેલો એટલે લેગોસમાં જ બધા કે ત્યાં તો જતા જ નહીં, કે ત્યાં રોજ તો સાંજે 6 વાગ્યાથી કરફ્યુ હોય છે. કે હવે રોજ રોજ કરફ્યુ હોય એટલે પછી સત્સંગની જરૂર વધારે હોય ને, સમજાય? નોર્મલ હોય જરૂર ના હોય, પણ રોજ કરફ્યુ એટલે બધાને પેલો ભય પણ હોય બધું હોય. તો પેલા ત્યાં વાળા કે ના તમારી અત્યારે જ જરૂર છે કે, તો હું આવું ત્યારે આવી જઉં છું. પછી પેલા લોકો ના લાગે તમે જતા જ નહીં કે બહુ રિસ્કી છે આ છે ને બધા પોલીસ વાળા એ માર નાખે છે આમ તેમ. એમાં પાછું જવાનું નક્કી કરેલું ને 2 દિવસ પહેલા પોલીસ કમિશનર આખો એટલો આખો કાફલો જતો હતો, એ પોલીસ કમિશનરની ગાડી હોય ને આજુબાજુ બી 4-5 ગાડી હોય. તેમાં પોલીસ કમિશનર પેલા આતંકવાદીઓ માર નાખ્યો એટલે આ તો બધા પેલા તો કે હવે તમે જતા જ નહીં. મને શું દેખાય કે હવે આતંકવાદીઓ ટેરિસ્ટાને માર નાખ્યું એટલે ટેરિસ્ટો બધા ત્યાંથી ભાગી જવાના, એટલે હવે તો અઠવાડિયું આપણે સેફ સાઈડ ને, એટલે આપણે ગભરા વગર જવાય ને એકદમ. તો આ બધા ના પાડે ભાઈ પેલો ગણ પૂછ્યો એ લોકો શું કે છે. તો ત્યાં કાનોવાને ફોન કર્યો કે ના કે તમે આવી જ જાઓ કે હવે બધું બહુ સરસ છે, બહુ સારું, કોઈ પ્રોબ્લેમ નથી, આવી જ જાઓ કે. તો હા હતા આપણે પહોંચી જઈએ એમ, મને આવી બીક બીક ના લાગે. તો પહોંચી ગયા ત્યાં, પહોંચી ગયા દર વખતે એરપોર્ટ થી ઘરે જતા જાય અડધો કલાક લાગે ને 10 મિનિટમાં પહોંચી ગયા. કે બધું સુમ સામ ને કશું કોઈ હોય નહીં એટલે ટ્રાફિક જ ના હોય એટલે. પછી હું કહું સાંજે કોઈ આવશે સત્સંગમાં, તો કે અહીંયા કે આપણે ઇન્ડિયન હોય ને ઇન્ડિયન બધા ફોરેનર કહેવાય ત્યાં, એટલે કે ફોરેનરને છૂટ છે સાંજે 6 વાગ્યા પછી બહાર નીકળવાની, પણ ડ્રાઈવર સેલ્ફ ડ્રાઈવિંગ હોવું જોઈએ એમ, લોકલ ડ્રાઈવર ના જોઈએ એમ. એટલે બધા આમ જે રેગ્યુલર જે 40-50 જણા આવતા હોય ને, તો આવા સંજોગોમાં ગયા તો રોજ 80-90-100-125 બધા આવવા માંડે, એટલે ઘરાકી કસ્ટમર સારા મળે ને, ઘરાકી સારી થઈ ગઈ એમ.
20 માં સમજાય ગ્રાહકી હારી થઈ ગયા, બધાને બીક લાગતી હોય ને, અને પૈસો ચાર પાંચ દિવસ બધા આવ્યા એટલે બધાને અંદર પેલો ભય જોવા મળે ને, તો એના સર્કલમાં પેલા પેલા બીજો કોઈ કહે હારું મને બહુ બીક આમ છે, તું એક કામ કરે કે આ સત્સંગમાં આવ ને તો ભય જતો રહેશે કે. એટલે આવી રીતે આખું વધી જાય. એમાં રાતના અમે હોઈ ગયા હતા પહેલા મારે, અને પેલી વિન્ડો પેલી ઇટાલિયન વિન્ડો લે છે નીચે સુધી આમ આટલે સુધી હોય, કાચ નીચે સુધી હોય, નીચેથી 1.5 ફૂટ જેવું. તો રાતના પેલું ફાયરિંગ થયું, તો મારી જો પેલા આપતો પુત્ર હતા સંતોષાનંદજી પેલી વાર આવેલા, એ તો મને કહે શરો અવાજ આવે છે કેમ, મેં કહું આ ફાયરિંગ થાય છે સામ સામ, એમ કે ફાયરિંગ થાય છે કે, એટલે એને એને તો કલાક જોવા જોવું એમ થાય ને, એમ ઇન્ટેન્સિવ ક્વોલિટી ને આવો ખ્યાલ ના હોય ને કામ, એટલે એ પેલો બહારી આગળ ઉભા જોવા માંડે, એટલે મેં કહું તું બેસી બેસી જાઉં નીચે બેસી આ જલ્દી હું તું, કારણ કે આ લોકો હામાં ફાયરિંગ કરે કે ગોળી ઉપર વાગી તો આપણે વાગી તો આપણે વગર લેવા દે ઉડી જઈએ, હું તું બેસી જા નીચે, અને મેં ઘૂંટણી આમ આવી જાય ખાટલામાં, ખાટલા પર એને હોઈ જાય, એટલે કદાચ કોઈની બુલેટ આવીને તો પેલે આમ ઉપરથી જાય, એટલે આપણે આપણી ઉપરથી જતી રહેશે, પાછળ દીવાલ લાગશે આપણને નહીં લાગે, ખાટલામાં બેસવાનું નહીં ભૂંગી રહેવાનું બધું, એટલે આવી જગ્યાએ અમે જઈએ એમ. પાંચ દાદાને જોયેલા ને એટલો ભય ના લાગે, સમજાય, કે વ્યવસ્થિત બહાર તો કંઈ થવાનું નથી, પણ એને એને લઈને પેલું ઓવર કોન્ફિડન્સમાં નહીં, આપણે પૂરી આપણી પૂરી પ્રિકોશન લેવાની, કે પછી હું પેલો ખાટલામાં બેસી રહું કે બારી આગળ ઊભો રહું એ ઓવર કોન્ફિડન્સ કહેવાય, એ ગાંઠ પણ કહેવાય, એવું ના કરાય, પણ આપણે છે કે ભાઈ આમાં પુરુષ સૈફ જ છે એટલે ચાલી. તો નાઇજીરિયામાં એક અમે આ રીતે સત્સંગ પત્ર કીર્તન ભક્તિ કરતા હતા, એ બહારથી એક ભાઈ ત્યાંના લોકલ નાઇજીરિયન શ્યામ સુંદર, શ્યામ સુંદર હોય ને આફ્રિકન હોય ને, એને શું કહે શ્યામ સુંદર કે બ્લેક કે નઈ, બ્લેક કે અહીંયા બ્લેક કે છે નઈ, પણ આપણે બ્લેક કહીએ આપણી અંદર થોડો પડું એ રહે એમ તિરસ્કાર રહે અભાવ રહે, અને આપણે કૃષ્ણ ભગવાનનું નામ કહે ને શ્યામ સુંદર, એ શ્યામ સુંદર કેવો ને, એટલે આપણે અંદર અભાવ ના રહે, એટલે આપણું અંદર પોઝિટિવ થાય એ લોકો આપણે જો પોઝિટિવ રહે ના રહે. તે એક શ્યામ સુંદર ભાઈ ત્યાંથી જતા હશે ને એને સાંભળ્યો દાદાઓને અસીમ જયકારો, એને બહુ સારું લાગે ઉભો રહ્યો બહાર, પછી ધીરે અંદર આવે કે હું આવી શકું અંદર, હું કહા આવો ને, બેઠા અને પછી બધી વાત કરી, પછી મેં પૂછ્યું ભાઈ તું શું કોણ શું કામ કરે છે, તો કે આઈ એમ ટ્રેડિશનલ હીલર, આવી બધી વાતો કરવી છે હા ચાલો, એટલે ટ્રેડિશનલ આપણે પેલા ભૂવા ને બધા હોય ને એવો માણસ હતો એ, અને મને મને તો બહુ કશું ખબર નહીં એમ, ટ્રેડિશનલ હીલર કે એટલે ભૂવો છે એવું ખબર નહીં મને, એમ કે આપણું આમ આપણે જેમ આયુર્વેદમાં મટાડીએ ને રોગ એવું કંઈક હશે બધું, પછી બધું શું કરે એમ કામ શું કરે, તો કહું કે ચામ વોટર બનાવું, એટલે આ મંત્રેલું પાણી, અને આવું કોઈ કોઈ કોઈને હેરાન કરતું હોય ને તો એની આ પાણી આપવું એટલે કે પેલો મરી જાય એમ કે. તો મેં કહું આ તો બધાને માર નાખ્યા હોય માણસ અહીંયા આવે છે બધું, એટલે મેં કહું પણ તું કોને માર નાખે, તો કે વિચક્રાફ્ટ ને એમ, એટલે મને એમ કે વિચક્રાફ્ટ એટલે ભૂત જેવું હશે આમ પેલું પ્રેત ભેત જેવું, એટલે મેં કહું વિચક્રાફ્ટ શું હોય છે, તો કે વિચક્રાફ્ટ કે એના હાથ ઉપર ચાલે કે રાતના આમ દિવસે માણસ જેવું હોય ને રાતે કે એ વિચક્રાફ્ટ થઈ જાય, એટલે કે એના પગ પર ચાલતું ચાલતું આવે એમ કે, એટલે હાથ ઉપર અને પગ ઉપર હોય એમ આવી રીતે આવે, ને પછી બધું હેરાન કે આ તે બધું કે વાત કરતા કઈ વાત. પછી એને મને સમજાવ્યું કે હું છે ને કોઈને હેરાન નથી કરતો, કોઈ વિચકાપ કોઈને હેરાન કરતી હોય તો એને હું ત્યાં એને મુક્ત કરાવી આપું એમ, બાકી કોઈ કહે કે ભાઈ મારે આની આ જમીન છે કે આ જમીન મને અપાવી દે તો કેવી તો હું નથી કરતો, એટલે કોઈને નુકસાન નથી કરતો, એમ બધું માણસો સારો છે જોયું એમ બધાએ કીધું, માણસ તો સારો લાગે. પછી મને કે હું આવ્યો છું તો મને કંઈક પાવર આપો એમ, એ લોકો પાવર આપો એવું કે પાવર, કારણ કે એ લોકો આપણા બધા પિક્ચર જુએ ને મૂવી જુએ ને આમ જય હનુમાન ને બધા જુએ તો હનુમાનજી હાથમાં આપણે પર્વત લઈને ઉડતા હોય એમ થાય કે આ લોકો પાસે પાવર બહુ છે એમ. તો મેં કહું હવે એને શું આપું, એટલે મેં આ કીર્તન ભક્તિ લખી આપી દાદા ભગવાન અસીમ જય જયકારો, મને રોજ તું આ 10 મિનિટ બોલજે, મને કે ઓનલી 10 મિનિટ્સ, તો મેં કહું ઓકે યુ સ્પીક ફોર 1 અવર સારું, ક્યારે બોલવાની,
તમે સવારે ઉઠીને બોલે ને 6 એક વાગે, તો 6 is too late. તમે કહો આ 2 late કે છે, તો હું કહું શું કહું, તો 4 વાગે બોલજે. હું 4 વાગે બોલજે, તો કે ના કે 4 વાગે ઉઠીને તો કે હું મારી બધું આજે બધું કરું છું, આજે ટ્રેડિશનલ હીલર છું એટલે કે એની બધી મારું બધું ચાલતી હોય વિધિ, તો કે 3 વાગે ઉઠીને કહું તો ચાલે, 3 થી 4 માં કહું હારા મારું મારે ના થવી પડે, હવે સામેથી કેમ આ કરજે ભાઈ, મને તો ડાઉટ એ પડે કે આ નહીં કરે એમ. પછી એને તો ચાલુ કરી દીધું, અને પછી અઠવાડિયા પછી આવ્યો, આવીને મને કહેવા માંડ્યો કે મારે મારે મારી બૈરી મને કહે છે કે તમારામાં ખૂબ આમ કે પાવર આવી ગયો છે એમ, બરાબર કલાક કલાક બોલે ને એટલે આમ ફેરફાર થઈ જાય ને, એટલે એની વાઈફે એને કીધું હશે. પછી બીજી વાર અમે ગયા તો પાછો આવ્યો ને મને કહે કે તમે મારે ત્યાં આવો એમ, હવે એ કે મારે ત્યાં આવો તો પેલા બધાને આપણા મહાત્મા બધા બીક લાગે કે આને ત્યાં ના જોયા ગયા, તો કે આ તો બધા પછી બધા ના પાડે, અને પેલો એટલો પ્રેમથી કહે ને આવીશું તારે ત્યાં, તમે કહું આવી તો બધા બોલાવીશ, તો બધા બોલાવો, પણ અમે જે જવા હતા એ દિવસે કે બીજું કઈ ખાધું કે આજે બધા નહીં હોય, તમે કે આ દિવસે આવો, આ દિવસે મને ટાઈમ નથી, એક આ દિવસે તમે આવો તો 50-60 જણ ભેગા કરી નાખું અને બધાને બોલાવી કે દાવાના અસીમ જઈ કારો. મેં કહું સારું આ માણસ તો પાવરફુલ છે. તમે કહો તું મુસલમાન છે, તારી આજુબાજુ બધા મુસલમાન છે ભાઈ, તો આ બોલે દાદાઓને અસીમ જઈ કારો તો પછી તને કોઈ વાંધો નથી ઉઠાવતો, તો કે ના મારે જો કોઈ વાંધો ના ઉઠાવે કે એ કે હું એ બધાને આ આપું છું દાદાઓને અસીમ બોલવાનું આપે, અને કે બધા બોલે છે ને બધાને ફાયદો થાય છે, બધાને દુઃખ મટી જાય છે, એટલે કોઈ મારો વિરોધ ના કરે કે આવું રોક થઈ ગયા પાછો. તો પછી મેં કહું ચાલો આવીશું, અને ત્યાં ગયા, આ બધા ના પાડે જતા નહીં જતા નહીં. પછી બધા મને કહે કે આપણે જઈએ છે ને ત્યાં પાણી ના પીતા, બીજું કઈ પ્રસાદી આપે ને કઈ કશું ખાતા પીતા નહીં કે. તો સારું હવે મને સમજાય કે બધા દાદાને મળ્યા નથી એટલે બધાને ભય તો લાગે ને, અને આવું બધું સાંભળ્યું હોય ત્યાં એટલે. પછી અમે તો ગયા તો આમ એક સીટ આમ લઈ જાય આમ લઈ જાય, આમ મકાન આમ પેલો પેલું છે ને પેલો અલીબાબા 4600 ની પેલી ગુફા હોય ને એવું આમ ક્યાંથી ક્યાં લઈ જાય. પછી એની રૂમમાં લઈ ગયો, ત્યાં રૂમમાં બધી બારીઓ પર આપણે કાળા પડદા મારેલા, અને પછી એક પેલો આમ દીવાજુ હળગાવ્યું હતું, તો એમાં ઝાંખું ઝાંખું દેખાય બધું, તો એ પેલા કરોળિયાના જારા બાજ્યા હોય, એ મોટા મોટા પેલા આમ કાચના જાર હોય એમાં પેલું પાણી ભરેલું હોય, પછી એક પેલું સિંહનું ચામડું આના વ્યાજ ચામડું હતું વાઘનું ચામડું હતું, તો વચ્ચે મૂકેલું મને કે બેસવાની પર, એટલે હું તો પ્રેમથી બેસી જ ગયો, આપણે વાઘના ચારો ગયો ને કેમ લે એમ, આપણે કોણ બેડે જોવાય ના મળે એમ, હું તો બેસી ગયો. પછી પેલા કે બેસો બધા, પછી એ બેઠો એમ, પછી આ બધું ત્રિમંત્ર નમસ્કાર નવકરણ બધું બોલાવ્યું, કીર્તન ભક્તિ બોલાવી, એટલે કલાક જેવું થયું. પછી મેં કહું અમે જઈએ, તો કે તમે મારે ત્યાં છો કે તમે કઈક આમ કઈક ખાઓ એમ, તમે કહો શું ખાશો, આ બધા અમે તો બધા ના ના કરે, તમે કહું યાર મેં કહું જેવું છે વી આર પ્યોર વેજીટેરિયન, વી આર નોટ ટેકિંગ ઇવન એગ્સ, સો વોટ યુ કેન ગીવ મી, યુ ગીવ મી સમ ફ્રૂટ. એટલે પછી એ બધું બનાના બધું ફ્રૂટ લઈ આવે, એટલે મેં તો એક બનાવું લઈ લીધું હાથમાં, તો પેલા તો કઈ ખાતા નહીં કે જોડે જાવ કે આપણો મહત્વ મહત્વ કે તો ખાતા નહીં કે રાખી મૂકો કે મને થયું થોડું ચાલે, એને બિચારા સંતોષ બધા, એને બધા હવે ખોલ્યું કઈ, અને બધા હાથમાં પકડી રાખ્યું, પછી નીકળ્યા. પણ આ ખાલી સમજવા માટે કે આ દાદાને આપણે જે જોયા છે ને, તો કે આપણે આપણી અંદર નેગેટિવ છે નહીં, આપણે કોઈને નુકસાન કરવું નથી, તો આપણને અંદર ભય શા માટે ઊભો થાય, સમજે, આપણને ભય ઊભો ના થાય. અને દાદા ભગવાનને આપણે આવા જોયેલા છે અથવા સાંભળેલું છે એટલે આપણને અંદર ભય ઊભો ના થાય. તો ભય તો કેવું આમ કે જગતના લોકોને ભય હોય, કારણ કે એને જ્યાં ને ત્યાં વિકલ્પો ઊભા થયા કરે, સમજાય, વિકલ્પ ઊભા થાય.
કઈક કરવાનું હોય, પાંચ હજાર દસ હજાર વિચાર કે આમ થશે તો આમ થશે તો આમ થશે તો, એ બધા વિકલ્પ કહેવાય. તો કે આ વિકલ્પો ઉભા થયા, તમને વિકલ્પ ઉભા ના થયા ને એટલે તમારું કામ રાગે પડી ગયું. આ એક આમ નોર્મલ કુદરતો કાયદો કે તમને અંદર વિકલ્પ ઉભા ના થયા એટલે તમારું કામ સાહિત્ય થઈ જાય. અંદર વિકલ્પ ઉભા થાય કે આમ થશે તો આમ થશે તો, હમણાં કોઈનું એન્ગેજમેન્ટ કરવાનું હોય, અહીંયા તો બધાને થઈ ગયા એટલે કરવાનું હોય કોઈનું, તો શું થાય, કોઈ આ છોકરો સારો હશે કે નહીં હોય, આમ હશે કે નહીં હોય, કે લફડું તો નહીં હોય ને, બીજું કંઈ કામ, બીજી કંઈ ખરાબ આદત તો નહીં હોય ને, આમ નહીં હોય ને, બધું ચાલે કે ના ચાલે, સમજાય. અંદર જાત જાતના વિચારો આવે અને કેટલાક કેવા હોય ને કશું જ નહીં, એમ કહો એટલે કે છોકરો બહુ સારો છે એમ તો શા આમ સારું કહે, કે કંઈ નહીં જો આ કે આપણી છોકરીને ગમે ને બંને હા ભાઈ કરી નાખીએ એમ, એટલે એને બીજા બધા વિકલ્પો ઉભા ના થાય. અને જેને વિકલ્પો ઉભા ના થાય એનું જલ્દી રાગે પડી જાય, ખ્યાલ આવે. વિકલ્પો ઉભા થાય એટલે બગડે. તે સત્સંગ કોનું નામ કહેવાય? સત્સંગ એટલે તમે બધાના વિકલ્પોને સમાવે. સત્સંગમાં જાય એટલે વિકલ્પો ઉભા ના થાય, ઉભા થયેલા વિકલ્પો બેસી જાય એને સત્સંગ કહેવાય. પૂછજો, ચાલો ત્યાં આપણે તો આ બીજી વાત. ટાઈમ થઈ ગયો? તો પેલી ક્યાં ગઈ આપણી રોજની પેલી વાનગી વાળી? હા તો નથી આવી ને, પિક્ચર જોવા ગઈ. સૃષ્ટિ એ પિક્ચર. હા કઈ નહીં, ચાલો તો પદબંધ તે બધા એ પદ ના કહેવાય બધા કેવું છે, મને તો લાભ આપો કે પાછા આવવાના છે. આવડે તને કીર્તન બધી? ઓ મને ખબર જ નહી, દિવસ તો નહીં આવડતી. દિવસ આવડે જય સચ્ચિદાનંદ. ભગવાન ના સિમ જય જયકાર હો, દાદા ભગવાન ના સિમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન ના અસીમ જય જયકાર હો.
ભગવાનના અસીમ જય જયકારો દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો જય સચ્ચિદાનંદ.